સ્ટાર્ટ કરીએ છીએ. રેડી? ઓકે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્તે. આજના આપણા પાર્કિન્સન્સ ટોક, પાર્કિન્સન સંવાદ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને જેમ કે જાણ હશે કે આજે આપણી સાથે ઉપસ્થિત છે પાર્કિન્સન ટોક માટે આપણને સૌને પાર્કિન્સન વિશે ઇમ્પોર્ટન્ટ જાણકારી આપવા માટે, એના લક્ષણો શું છે, એની સારવાર શું છે, તથા લેટેસ્ટ રિસર્ચ અત્યારે પાર્કિન્સનમાં શું થઈ રહ્યું છે અને આપણા દર્દી મિત્રોને એનાથી શું ફાયદો થઈ શકે, આ બધી જ જાણકારી આપવા માટે આજે આપણી પાસે નિષ્ણાત પાર્કિન્સન્સ ન્યુરોલોજિસ્ટ, નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ ડોક્ટરની ટીમ આપણી પાસે ઉપસ્થિત છે. હું ડોક્ટરની ટીમને આવકારું છું. સૌથી પહેલા ડોક્ટર સુધીર શાહ સાહેબ, ઇન નોટ ઓનલી ઇન અમદાવાદ ગુજરાત પણ આખા ભારતમાં વન ઓફ ધ મોસ્ટ સિનિયર ન્યુરોલોજિસ્ટ, કે જેમને 2016માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તથા એમને મેડિસિનની જે ડોક્ટરની ફિલ્ડ છે એમાં ઇમ્પોર્ટન્ટ એવોર્ડ બીસી રોય એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આપણા સૌના એવા જાણીતા અને લાડીલા ડોક્ટર સુધીર શાહ સાહેબને હું આમંત્રિત કરું છું. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ ફોર કમિંગ વિથ અસ. આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર હેલી શાહ મેડમ, કે જે ન્યુરોલોજીમાં ગોલ્ડ મેડાલિસ્ટની ડિગ્રી ધરાવે છે, તથા અત્યારે સંગીની કોમ્પ્લેક્સ ન્યુરોલોજી સેન્ટર સ્ટર્લિંગ હોસ્પિટલ જીવરાજ મહેતા હોસ્પિટલમાં એમની સેવા પ્રદાન કરે છે, તથા મૂવમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિન્સન્સમાં જેમનો બહોળો અનુભવ છે અને ખૂબ જ એમનો ઇન્ટરેસ્ટ પણ છે અને સારું એવું સ્ટડી કર્યું છે મૂવમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિન્સનમાં, મેમ આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણી સાથે અન્ય ન્યુરોલોજીસ્ટ નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત છે, ડોક્ટર અમિત ભટ્ટ સર, કે જે કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ છે ન્યુરોલોજી સેન્ટર સંગીની કોમ્પ્લેક્સ સ્ટર્લિંગ હોસ્પિટલ જીવરાજ મહેતા હોસ્પિટલ તથા સ્ટાર હોસ્પિટલમાં એમની સેવાઓ પ્રદાન કરે છે. સર, આપનું પણ હાર્દિક સ્વાગત કરું છું હું આપણા આજના કાર્યક્રમ પાર્કિન્સન સ્ટોક, પાર્કિન્સન સંવાદ માટે. આપ સૌ ન્યુરોલોજિસ્ટ ડોક્ટર્સનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે, તથા હું ડોક્ટર વિરલ શાહ અને અમારા દર્દી મિત્રો અને બધા જ વ્યુઅર્સ આજે આપને અહીંયા ઉપસ્થિત કરીને ખૂબ ખૂબ અમે ધન્યતા અનુભવીએ છીએ, તથા અમે આપના ઋણી છીએ કે આપ આજે અમારી સાથે ઉપસ્થિત થયા છો. તો એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હું સૌ ડોક્ટર્સનું આપીશ. સૌથી પહેલા ડોક્ટર સુધીર શાહ સાહેબ, જો કે આપણે ડોક્ટર સુધીર શાહ એવું જે નામ પડે છે એ નામની સાથે હું માનું છું કે કોઈ ઇન્ટ્રોડક્શનની કે કોઈ પરિચયની જરૂરત નથી સાહેબને, અને સાહેબે પણ કીધું છે કે એમનો પરિચય બને ત્યાં સુધી ના આપો, બધાને ખ્યાલ જ છે. પણ જો હું એ પરિચય આજે ના આપું તો આજે આપણો આ સંવાદ છે અને હું હોસ્ટ છું તો હું એને ન્યાય ના આપી શકું. તો પ્લીઝ સર, હું થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપનું આપીશ. ડોક્ટર સુધીર શાહ સાહેબ, કે જે એસવીપી હોસ્પિટલ ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં હેડ છે, તથા સ્ટર્લિંગ હોસ્પિટલ માં ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર છે, આપણા ગુજરાતના ગવર્નર માન્ય ગવર્નર શ્રીના ઓનરરી ન્યુરોલોજિસ્ટ છે સુધીર શાહ સાહેબ, તથા મેં જે રીતે કહ્યું એ રીતે પદ્મશ્રી એવોર્ડથી ડોક્ટર સુધીર શાહ સાહેબને સન્માનિત કરવામાં આવ્યા છે, તથા બીજા પણ અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ સાહેબને પ્રદાન થયેલા છે, જેમ કે બીસી રોય એવોર્ડ પણ સાહેબને પ્રદાન થયેલો છે. ડોક્ટર સુધીર શાહ સર કહીએ તો એક માત્ર એક નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ નહીં, પરંતુ એ મલ્ટી ફેસેટેડ વ્યક્તિ છે. ન્યુરોલોજી તથા ડોક્ટરીની સાથે સાહેબ નિષ્ણાત એક શિક્ષક છે, ટીચર છે, ઓથર છે, જેમણે 6 બુક્સ લખી છે ડોક્ટર સબ્જેક્ટ પર અને અન્ય સબ્જેક્ટ પર. સાહેબ મ્યુઝિશિયન છે, મ્યુઝિકના લવર છે, તથા ખૂબ જ સારા સિંગર પણ છે. આઈ એમ શ્યોર કે આપમાંથી ઘણા બધાએ સાહેબને સાંભળ્યા હશે. સાથે સાથે સાહેબ યોગ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ કે આધ્યાત્મિક સાયન્સમાં પણ ઘણો ગહન અભ્યાસ કર્યો છે ડોક્ટર સુધીર શાહ સાહેબે. તો
અને આટલા મહાન વ્યક્તિત્વ પરંતુ આપણી સાથે ઉપસ્થિત રહેવા માટે મારે માત્ર એક કોલ સાહેબને કરવો પડ્યો છે અને કોલ સાથે સાહેબે એટલું જ ખાલી કીધું છે કે આ પેશન્ટ માટે આપણું આ પ્રોગ્રામ છે તો ચોક્કસ હું આપની સાથે ઉપસ્થિત રહીશ. મારે બીજું કઈ સાહેબને કહેવું નથી પડ્યું. આટલું મહાન વ્યક્તિત્વ પર તો પણ આટલા એકદમ સરળ સ્વભાવી અને એકદમ હેલ્પિંગ નેચર. તો ડોક્ટર સુધીર શાહ સર, આપને અહીંયા ઉપસ્થિત રહીને આપ સૌનું હાર્દિક સ્વાગત છે તથા અમે આપના આભારી છીએ, અમે આપના ઋણી છીએ. આપ અમારી સાથે આજે ઉપસ્થિત છો, મોસ્ટ વેલકમ સર. હા, ડોક્ટર હેલી શાહ મેડમ, કે જે MD-DM ગોલ્ડ મેડાલિસ્ટ ન્યુરોલોજીમાં ડિગ્રી ધરાવે છે તથા મેં કહ્યું એ રીતે ન્યુરોલોજી સેન્ટર સંગીની કોમ્પ્લેક્સ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને જીવરાજ મહેતા હોસ્પિટલમાં એમની સેવાઓ પ્રદાન કરે છે. મેડમનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ રહ્યો છે મૂવમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિન્સન્સ જે સબ્જેક્ટ છે એમાં, અને એમાં પણ ખાસો એવો ઊંડાણપૂર્વકનો મેડમનો ઇન્ટરેસ્ટ અને અભ્યાસ પણ રહ્યો છે. તો મેડમ, આપનું પણ હાર્દિક સ્વાગત છે અમારા આજના પ્રોગ્રામમાં પાર્કિન્સન ટોક, પાર્કિન્સન સંવાદ માટે. તથા ડોક્ટર સુધીર શાહના કલીગ ડોક્ટર અમિત ભટ્ટ સાહેબ, જે પણ નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ છે, એમને ન્યુરોલોજીમાં ખૂબ જ બહોળો અનુભવ છે અને એ પણ એમની સેવાઓ અલગ અલગ હોસ્પિટલ, જેમ કે સ્ટર્લિંગ હોસ્પિટલ છે, જીવરાજ મહેતા હોસ્પિટલ છે, સ્ટાર હોસ્પિટલ છે, એમાં પ્રદાન કરે છે. આપણે સૌ ડોક્ટરનું આજના પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સર. તથા અમારા દર્શક મિત્રો આપને સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છે. તો આજનો પ્રોગ્રામ આપણે શરૂ કરતા પહેલા એક નાનકડા આપણે ઓમ ચેન્ટિંગ સાથે, ઓમના સ્મરણ સાથે આપણે આની શરૂઆત કરીશું. ત્રણ વાર આપણે ઓમનું સ્મરણ કરીશું. ધ્યાન મુદ્રામાં બેસીને આંખો બંધ કરીને આપણે સૌ સાથે ઓમ સ્મરણ કરીશું. ધીરેથી ઊંડો શ્વાસ અંદર અને પછી ઓમ. ઓકે, ચલો ઊંડો શ્વાસ અંદર. બંને હાથ રબ કરીને આપણા ફેસ પર એને અપ્લાય કરીશું. તથા આજના સુંદર દિવસની સુંદર શરૂઆત એક એનર્જી સાથે આપણે કરીશું. તો અમારા ડોક્ટર મિત્ર તથા આપ સૌ વ્યુઅર્સ, અમારા દર્દી મિત્ર, આપ સૌનું હું ડોક્ટર વિરલ શાહ હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા કાર્યક્રમ પાર્કિન્સન સંવાદ, પાર્કિન્સન ટોકમાં. તો કાર્યક્રમની શરૂઆતમાં હું ડોક્ટર સુધીર શાહ સરને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ આપણને પાર્કિન્સન વિશે થોડી માહિતી આપે. ડોક્ટર સુધીર શાહ સાહેબ. મિત્રો, આપ સૌનું ખૂબ અભિવાદન છે. ભાઈ શ્રી વિરલના પ્રયત્નને હું બિરદાવું છું અને હું આશા રાખું છું કે આ અને આવા અન્ય પ્રોગ્રામો આપને ખૂબ લાભદાયી થાય. બ્રેઇન એક બહુ મોટી કુદરતની કરામતી રચના છે. બ્રેઇનની અંદર 100 બિલિયન સેલ્સ આવેલા છે, એટલું મોટું નેટવર્કિંગ છે અને એકદમ સેન્સિટિવ ઓર્ગન છે. આખા શરીરનું 20-25% ઓક્સિજન તો માત્ર બ્રેઇનને જોઈએ છે અને એટલું જ એનો લોહીનો પુરવઠો પણ એટલો બધો જોઈએ. તમે સમજી શકો કે કેટલું બધું જટિલ એની કાર્યરચના હશે. આ બ્રેઇન અનેક રોગોથી પીડાતું હોઈ શકે. કોઈ બી નાનામાં નાનો પ્રોબ્લેમ થાય તો બ્રેઇનને અસર થાય. બ્લડ સર્ક્યુલેશનના રોગો, સ્ટ્રોક થાય, માથામાં ઈજા થાય, ઇન્ફેક્શન થાય, કોઈ ડીમાઇલિનેશન એટલે એલર્જી થાય, ને હેડેક થાય, કોઈને મેમરીના લોસ થાય, વગેરે વગેરે અનેક પ્રકારના રોગો આપણે જાણીએ છીએ. એમાંના જે રોગો સામાન્ય રીતે 50
55 પછી આવતા હોય છે એમાં ચાર મુખ્ય છે. એમાં એક અલ્ઝાઇમર એટલે મેમરીના લગતા રોગો, બીજું પાર્કિન્સન એટલે હાથ પગની મૂવમેન્ટના રોગો, શરીર કડક થવું વગેરે. પછી આવે એ બેલેન્સ એટલે હલવા ચાલવાની જે ગતિવિધિ છે એની અંદર ઇમ્બેલેન્સ થવું, જે નાના મગજના રોગો કહેવાય. અને ચોથું મોટર ન્યુરોન ડિઝીઝ. આ પ્રકારે બ્રેનના મુખ્ય ડિજનરેટિવ રોગો છે, જેમાં કોઈ કારણ વગર બ્રેનનો અમુક પાર્ટ કે નસો સુકાતી જાય, અને એ ઉંમર સ્પેસિફિક છે અને એના બીજા પણ અન્ય ફેક્ટર્સ હોઈ શકે. તો આ પાર્કિન્સન છે, આ ચારેમાં સૌથી વધારે સહેલો એટલા માટે છે કે ટ્રીટેબલ છે. કઈક અંશે જેને તમે કહો કે મેનેજ કરીને પેશન્ટને 15-20-25-30 વર્ષ સુધી આરામથી જીવાડી શકાય, દવા અને કસરતનું યોગ્ય સંયોજન થાય. એકલી દવાઓ કામ ન કરે, એકલી કસરત કામ ન કરે, એટલે એ બંનેનું સંયોજન થાય તો આ દર્દીઓનું જીવન બહુ જ સરળ અને સફળ રહી શકે. એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. ટૂંકમાં આ રોગથી ડરવાની જરૂર નથી, આપણે બધા એને સાથે મળીને ફાઇટ કરી શકીએ, સમજ કેળવવાની યોગ્ય જરૂર છે. એના માટે આ સેમિનાર. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સુધીર શાહ સાહેબ આપનો, ખૂબ જ સુંદર માહિતી આપી આપણે. હવે હું આપના નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ ડોક્ટર હેલી શાહ મેડમને વિનંતી કરીશ કે આપ અમને પાર્કિન્સન્સ વિશે, પાર્કિન્સન્સના લક્ષણો શું હોય છે, એનાથી આપણા પાર્કિન્સન્સના દર્દીઓને શું તકલીફ પડે, એના વિશે અમને થોડી માહિતી આપો. નમસ્તે દર્શક મિત્રો. હવે પાર્કિન્સન્સ ડિઝીઝ એ એક પ્રકારનો ન્યુરોડિજનરેટિવ રોગ છે કે જેમાં મગજના સ્નાયુઓ સંકોચાતા હોય છે, અને એના કારણે ડોપામિન નામના રાસાયણિક તત્વની ખામીને કારણે ઉદ્ભવતો આ રોગ છે. એના લક્ષણો વિશે વાત કરીએ તો એના લક્ષણોમાં મુખ્યત્વે શરીરના સ્નાયુઓ કડક થઈ જવા, જેને કે રિજિડિટી કહેવાય, શરીરની ક્રિયાઓ મંદ પડી જવી એટલે કે સ્લોનેસ આવી જવી, શરીરના કાર્યોમાં સ્લોનેસ આવી જવી, છતાં બેઠા બેઠા હાથમાં ધ્રુજારી આવી, જેને પીલ રોલિંગ ટાઈપની ટ્રેમર કહેવાય, બેઠા બેઠા હાથમાં ધ્રુજારી આવે જે પીલ રોલિંગ ટ્રેમર કહી શકાય, તથા પોશ્ચર એટલે કે ચાલવામાં તકલીફ પડી, બેલેન્સ ના રહેવું, દર્દી નાના નાના ધીમા પગલે ઝૂકી ઝૂકીને ચાલે જે પોશ્ચરલ ઇન્સ્ટેબિલિટી કહેવાય, આ બધા મુખ્ય લક્ષણો હોય છે. તેની શરૂઆત શરીરના એક ભાગમાંથી થઈ શકે અથવા ધીમે ધીમે શરીરના જમણા કે ડાબા ભાગમાંથી થઈ અને ધીમે ધીમે બંને શરીરના બંને ભાગોમાં અસર આવતી હોય છે. આ ઉપરાંત વ્યક્તિને અવાજ ધીમો થઈ જવો, અક્ષરો નાના થઈ જવા, વધારે પડતી લાળ પડવી, ચહેરાના હાવભાવ ઓછા થઈ જવા વગેરે અન્ય ચિહ્નો પણ જોવા મળી શકતા હોય છે. હવે પાર્કિન્સન્સ ડિઝીઝ એ ખાલી ડોપામિન તત્વની ખામીને કારણે થતો રોગ નથી, પણ એમાં અન્ય રસાયણ જેમ કે અન્ય ન્યુરો ટ્રાન્સમિટર્સ જેમ કે એસિટાઇલ કોલાઇન, ડોપામિન સિવાય બીજા ન્યુરો ટ્રાન્સમિટર્સની પણ ખામી ઉદ્ભવે છે, જેથી આ દર્દીઓને ઊંઘની તકલીફો, ઊંઘના વિકારો જેમ કે સ્લીપ ડિસ્ટર્બન્સીસ, ઊંઘ પ્રોપર ના આવી, મોટા ભાગે વધારે પડતી ઊંઘ આવી, મૂડ ડિસ્ટર્બન્સીસ જેમ કે ડિપ્રેશન, હતાશા, ઓટોનોમિક ડિસ્ટર્બન્સીસ જેમ કે પેટના સ્નાયુઓની તકલીફ, કબજિયાત રહેવો, પેશાબની તકલીફ, યાદશક્તિની તકલીફ, શરીરમાં દુખાવો થવો, આ બધી વગેરે તકલીફો પણ જોવા મળી શકતી હોય છે. ચિકિત્સાની દ્રષ્ટિએ જોઈએ તો પાર્કિન્સન્સ ડિઝીઝને 5 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. ટાઈપ એટલે પહેલો જે સ્ટેજ છે એનો, સ્ટેજ 1, જેમાં શરૂઆત આ રોગની શરૂઆત એક ભાગમાંથી થાય છે, જમણા કે ડાબા, અને ધીમે ધીમે સ્ટેજ 2 કે જેમાં બંને ભાગમાં અસર થાય છે, સ્ટેજ 3 માં વ્યક્તિને બેલેન્સની પણ તકલીફ થાય છે, સ્ટેજ 5 માં દર્દી બેડ રીડન કે વ્હીલચેર બાઉન્ડ બની જાય છે. પણ દરેક વ્યક્તિઓમાં આનું પ્રોગ્રેશન અલગ અલગ રીતના જોવા મળે છે. કેટલાક દર્દીઓમાં એકદમ ધીમો હોય છે, કેટલાક દર્દીઓમાં થોડો ફાસ્ટ પ્રોગ્રેશન હોય છે. હવે પાર્કિન્સનિઝમની વાત કરીએ તો કંપવાત એ શબ્દ ક્યાંથી આવ્યો? કંપવાત આપણા પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રોમાં એનું વર્ણન કરેલું જ છે. પાર્કિન્સનિઝમનું બીજું નામ છે કંપવાત. કંપ એટલે ધ્રુજારી, જે આપણે બેઠા બેઠા દર્દીઓને ધ્રુજારી આવતી હોય છે, અને વાત એટલે શરીરના ક્રિયાઓ, શરીરના સ્નાયુઓનું હલનચલન ઓછું થઈ જવું, એ કંપવાત છે. હવે પાર્કિન્સન્સ ડિઝીઝ થવાના અન્ય પાર્કિન્સોનિઝમ જે કહેવાય એના અન્ય કારણો પણ હોઈ શકે, જેમ કે સેકન્ડરી
કારણો, જેમ કે દવાઓની સાઇડ ઇફેક્ટ, એન્ટીસાયકોટિક, વધુ પડતા ઉલટીઓ માટેની દવા જેમ કે લિવોસલ્પ્રાઇડ એલ તરીકે વપરાતો એજન્ટ, અમુક રસાયણો, જૈવિક રસાયણો, ટોક્સિન્સ જેમ કે કાર્બન મોનોક્સાઇડ, મેંગેનીઝ, શરીરમાં માથામાં ઈજા થવી, કોઈ વાયરસની અસર, એ બધા કારણોસર પણ પાર્કિન્સોનિઝમ થઈ શકતો હોય છે. અને જે મહદઅંશે નિવારણ થઈ શકે છે એનું, કેટલાક કિસ્સાઓમાં 10-15% કિસ્સાઓમાં વારસાગત બીમારી તરીકે પણ જોવા મળે છે, જેમાં જેના માટે અમુક જનીનો કારણરૂપ હોય છે, જેમ કે પાર્કિન, પિંક વન જેવા અનેક જીન કારણભૂત હોય છે. પણ 80-85% કેસીસ એવા હોય છે કે જેમાં કોઈ કારણ જાણી નથી શકાતું, અને એ છે આપણો પાર્કિન્સન્સ ડિઝીઝ, જેની આપણે વાત કરી રહ્યા છીએ અને જેના વિશે આપણે આજે મુખ્યત્વે વાત કરવાના છીએ. આ રોગની બીજી વાત કરીએ તો આ વર્લ્ડ વાઇડ લગભગ 7-10 મિલિયન લોકોને લોકો આ રોગથી પીડિત છે, અને એમાં પણ મોટાભાગે 50-60 ઉંમરના આ વયસ્ક લોકોમાં જોવા મળતો રોગ છે. 50-60 વર્ષની ઉંમરથી વધારે લોકોમાં આ રોગ જોવા મળે છે. ક્યારેક 50-થી નાની ઉંમરમાં પણ એ રોગ જોવા મળી શકે, જેને અર્લી ઓનસેટ પાર્કિન્સન્સ ડિઝીઝ કહેવાય, જેમાં 40-થી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે. 21-40 વર્ષની ઉંમરમાં જોવા મળે તો એને યંગ ઓનસેટ પાર્કિન્સન્સ ડિઝીઝ કહેવાય. અને આ રોગમાં બ્રેનનો એક ભાગ છે સબસ્ટન્શિયા નાયગ્રા અને બેઝલ ગેંગલિયા, જે મુખ્યત્વે શરીરની હલનચલન અને શરીરના મૂડ માટે જવાબદાર છે. આ આ ભાગમાં ડોપામિન અને એસિટાઇલકોલાઇન અને અન્ય ન્યુરો ટ્રાન્સમિટર્સની, તેમાં પણ મુખ્યત્વે ડોપામિનની ખામીના કારણે આ રોગ થતો જોવા મળે છે. ઓકે, ખૂબ જ સુંદર, આભાર આપનો ડોક્ટર હેલી શાહ મેડમ. આપે ખૂબ જ સુંદર માહિતી આપી અમને તથા અમારા દર્શક મિત્રોને, પાર્કિન્સન્સના દર્દીઓને, કે પાર્કિન્સન્સ રોગ શું છે અને એમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે. આભાર આપનો. હવે હું ડોક્ટર સુધીર શાહ સરને વિનંતી કરીશ કે આ લક્ષણો જોવા મળ્યા પાર્કિન્સનના આપણા પેશન્ટ્સમાં, તો હવે એનું પ્રોગ્રેશન થાય છે કે કઈ રીતે થાય છે, અને કોઈ એવા ચિહ્નો છે, કોઈ એવી સાઇન્સ છે કે જેનાથી પ્રોગ્રેશન ફાસ્ટ થતું હોય, તો એના વિશે સર આપ અમારા વ્યુઅર્સને, દર્શક મિત્રોને, અમારા પેશન્ટ્સને માહિતી આપો પ્લીઝ. આમાં પાર્કિન્સનના જે લક્ષણો છે એ ઇડિયોપેથિક પાર્કિન્સનમાં, જેમ મેલી બેને સમજાવ્યું કે ડોપામિનની ડેફિશિયન્સી મેઇન વસ્તુ છે, એટલે જે હલનચલનના સિમ્ટમ્સ છે, હાથ કડક થવું, ધ્રુજારી વધવી અને સ્લો થવું અને બેલેન્સ પોશ્ચર બેલેન્સ જવું, એ જે સિમ્ટમ્સ છે એ સામાન્ય રીતે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જતાં 1.5-2 વર્ષની વચ્ચે લાગતા હોય છે, એમ કરતાં 8-10 વર્ષે કોઈ થઈ જાય. જો બરાબર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો 15-20-22 વર્ષ સુધી પણ દર્દીઓ પોતાનું મેનેજ કરી શકે એવી હાલતમાં છે. અમારી પાસે 1990માં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારના બી અમુક દર્દીઓ છે કે જે હજી ફરતા ફરતા છે, એટલે એવું તો નથી કે ના થઈ શકે. એટલે એમાં બે ફેક્ટર છે, દર્દી દવાઓ કેવી રીતે વ્યવસ્થિત લે છે અને બરાબર સમજીને પાડે છે, પોતાની રીતે દવાઓમાં ગોટાળા ગુપચાવો કરે નહીં અને કઈ બી તકલીફ હોય તો ડોક્ટરને મળે, એ બહુ જરૂરી છે. બીજું કે સાદી કસરત, યોગ, પ્રાણાયામ વગેરે કેટલું કરે છે અને ફિઝિયોથેરાપી કેવી રીતે કરે છે, આ બે વસ્તુ છે. ત્રીજું એનું મેન્ટલ સ્ટેટસ, એટલે માઇન્ડ પોઝિટિવ રાખે, આનંદમાં રહે, મારે સારામાં સારી ટ્રીટમેન્ટ ચાલે છે અને મને મટી જશે, એવું એક પોઝિટિવ હકારાત્મક વલણ રાખવું જોઈએ. પડવા વાગવાનું ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. ખોરાકમાં પણ બધી સાવચેતી લેવી જોઈએ, કઈ કઈ વસ્તુ ખાવી, કઈ ન ખાવી, એના બી કેટલાક ધારાધોરણ છે, જેમ કે ફ્રૂટ્સ, નટ્સ છે, એન્ટીટ્રોપ્સ છે, ખાસ કરીને બેરીઝ છે બધી, રાસબેરી, ગૂસબેરી, બ્લેકબેરી વગેરે વગેરે જો ખાય તો એ બ્રેનને ફાયદો કરે. એટલે આ બધું ખોરાકની વાત. તેમ છતાંય કેટલાક જીનેટિક કેસ છે એ, જેમ કે LRRK2, PARC1, PARC2, આ બધા કેસીસ પ્રમાણમાં વહેલા શરૂ થઈ જતા હોય છે. એમાંના કેટલાક વારસામાં આવે, કેટલાક મ્યુટેશનથી આવે. એમની 40-45 વર્ષે તો આ બધા રોગો સ્ટાર્ટ થઈ જતા હોય છે અને બહુ ઝડપથી પકડતા. એટલે આવા જે ફાસ્ટ પકડતા કેસીસમાં અને અર્લી આવતા કેસમાં જીનેટિકનો રોલ સમજવો પડે.
એ ઉપરાંત એના કેટલાક રેડ ફ્લેગ્સ છે કે દાખલા તરીકે મેં આપ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જતા સામાન્ય રીતે દર્દીને 1-2 વર્ષ લાગે એક સ્ટેજ વન એટલે એની મેં સમજાવ્યું કે જમણી કે ડાબી એક બાજુ અંગમાં ધ્રુજારી કડક થવું સ્લો એમાંથી સ્ટેજ 2 માં જતા લગભગ 2-2.5 વર્ષ લાગવા જોઈએ એને બદલે કોઈ દર્દીને ઝડપથી બીજી બાજુ 6 મહિનામાં જાય તો ચેતી જવું જોઈએ કે આ રેડ ફ્લેગ છે આ સાદો ઇડિયોપેથિક પાર્કિન્સન ડિઝીઝ ન હોય કદાચ બીજી હોય કેટલાક દર્દીઓને પાર્કિન્સન 2 બાજુથી શરૂ થાય અને સિમેટ્રિક પાર્કિન્સન જાય એ હોય તો પણ સમજી લેવાની કે આ નોર્મલ પાર્કિન્સન નથી આ કોઈ દવાની સાઈડ ઇફેક્ટ છે જેમ કે લિવોસલ્પ્રાઇડ કે એસિડની દવાઓ સાયકોટિક દવાઓ એનાથી થયું હોય તો એ બંને બાજુ સાથે આવે એવી રીતે લીવર કિડનીની ડેમેજથી પણ કેટલીક વાર પાર્કિન્સન જેવા ચિહ્નો આવી શકે રેડ ફ્લેગમાં બીજું આવે કે ભાઈ સ્ટાર્ટિંગથી જ પડવાનું સ્ટાર્ટ થાય જનરલી ફોલ્સ કે આફ્ટર 5-7-8 યર્સ પછી શરૂ થાય પણ જે દર્દીઓને પહેલા 6-12 મહિનામાં ચાલતા કોઈ કારણ વગર પડી જાય ટ્રિવિયલ રીઝનથી બેલેન્સ થતું રહે તો એ પણ એક રેડ ફ્લેગ કહેવાય એવી રીતે હાથમાં વસ્તુ પકડતા હાથ ધ્રુજે કે પગ ધ્રુજે કે બેલેન્સ વધારે બગડે તો એ પણ રેડ ફ્લેગ કહેવાય એવી રીતે ખોરાક ગળવામાં કે બોલવામાં તકલીફ સ્ટાર્ટિંગથી આવે તો એ પણ રેડ ફ્લેગ કહેવાય શ્વાસ લેવામાં તકલીફ પડે કે અવાજ આ એવો સ્ટ્રાઇડર આવે તો ચેતી જવું પડે કે આ નોર્મલ પાર્કિન્સન નથી આ કોઈ પાર્કિન્સન પ્લસ નામની બીમારી છે સામાન્ય રીતે પાર્કિન્સનમાં એલિબેને જેમ કહ્યું કે મેમરી કે ડિપ્રેશનના ચિહ્નો પણ આવી શકે પણ એ લેટ હોય છે જે દર્દીઓમાં બહુ જલ્દીથી યાદદાસ્તની ડિસિઝન પાવરની શક્તિની બધી ગરબડો ચાલુ થઈ જાય જેને કોગ્નિટિવ ડિસ્ટર્બન્સ કહેવાય એ સમજવાનું કે જે ડોક્ટરને તરત મળીને આવું કેમ થયું સામાન્ય પાર્કિન્સન ના હોય કોઈ બીજો પીએસપી કે એવું કોઈ હોઈ શકે જે પાર્કિન્સન પ્લસ કહેવાય આ ઉપરાંત જેને પિરામિડલ સાઇન્સ આવે જે ડોક્ટર તપાસીને નક્કી કરે એના અંદર બી ખબર પડી શકે ટ્રેમરનો પ્રકાર છે એ પીલ રોલિંગ આમાં આમાં હોવી જોઈએ અને રેસ્ટ ટ્રેમર હોય એને બદલે બીટિંગ ટ્રેમર્સ આવે અથવા તો પોસ્ચરલ ટ્રેમર આવે તો એ પણ એક પાર્કિન્સનને લગતે કોઈ ભળતો રોગ હોઈ શકે આ ઉપરાંત બહુ ફાસ્ટ ડિપ્રેશન આવે અથવા તો કોઈક જેને કહેવાય કે પાર્કિન્સનના મોટર સિમ્ટમ્સ સિવાયના બીજા બધા અન્ય ચિહ્નો ચાલુ થઈ જાય તો ખેંચ આવી દાખલા તરીકે કે લકવાની અસર થવી તો એ વાસ્ક્યુલર પાર્કિન્સન હોઈ શકે એટલે આ બધું ધ્યાન રાખવું આ બધા રેડ ફ્લેગ કહેવાય નોર્મલ પાર્કિન્સન 5-8 વર્ષમાં ધીરે ધીરે વધીને ડિફિકલ્ટ થતો જાય જ્યારે આ બધા પાર્કિન્સનમાં 3-4 વર્ષની અંદર તો પેશન્ટ વધારે ખરાબ પણ હું ફરી કહું કે જે દર્દી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરે વ્યવસ્થિત ફિઝિયોથેરાપી કરે અને મન પ્રસન્ન રાખે યોગ પ્રાણાયામ કસરત કરે એવા નોર્મલ પાર્કિન્સન ઇડિયોપેથિક પાર્કિન્સન ડિઝીઝ જેને કહે છે એવા દર્દીઓ તો 10-12-15 વર્ષ સુધી પણ સારા રહી શકે સામાન્ય રીતે પણ એમાંના કેટલાક ને કમનસીબે થોડું વધારે ફાસ્ટ બગડી શકે પાર્કિન્સન અને પાર્કિન્સોનિઝમ અથવા તો પાર્કિન્સન પાર્કિન્સન પ્લસ એમાં શું ડિફરન્સ છે તો આપે ખૂબ જ સરસ ન્યાય આપ્યો છે સૌ દર્શક મિત્રોને અને ખૂબ જ સરળ ભાષામાં આપે સમજાવ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો નેક્સ્ટ હવે હું આપના નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ ડોક્ટર અમિત ભટ્ટ સરને પૂછીશ આપણે લક્ષણોને બધું જોયું હવે કઈ રીતે પ્રોગ્રેસ થાય છે તો અમિત સર આપ અમને જણાવશો કે આ લક્ષણો જેમ કે ટ્રેમર્સ છે બેલેન્સ છે તો એને આપણે કઈ રીતે કાબુમાં રાખી શકીએ અથવા તો એના માટેની દવાઓ કઈ છે મેડિસિન કઈ છે એના વિશે આપ અમારા દર્શક મિત્રોને જણાવો નમસ્કાર મિત્રો વડીલો સજ્જનો અને સ્વજનો અને થેન્ક યુ વિરલ તે આ પરિસંવાદમાં ટોક કરવા વિશે મને આમંત્રણ આપ્યું જેથી હું આટલા બધા પ્રેક્ષકો અને મિત્રો સાથે વાત કરી શકું છું
હવે આપણને સુધીર સરે બહુ સારી રીતે સમજાવ્યું કે પાર્કિન્સન ડિસીઝ એક ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ છે, અને જે આખી ગેમ છે પાર્કિન્સનમાં એ બધી ડોપામિનની ગેમ છે. મારે મારે હાથ હલાવો હોય તો જો મારા ડાબી બાજુના બ્રેઇનમાંથી ડોપામિન બને તો હું મારો જમણો હાથ હલાવી શકું, જો એ ઓછું બને તો મારા હાથની મૂવમેન્ટ સ્લો થઈ જાય, કડક થઈ જાય, એટલે પાર્કિન્સન થાય, અને જો એ વધારે બને તો એને ડિસ્ટોનિયા કહેવાય. અને હેલીબેને આપણને બહુ સરસ રીતે સમજાવ્યું કે આ રોગના 5 સ્ટેજ છે, 1, 2, 3, 4, 5. હવે એ સાચું કે આ રોગની કોઈ ડેફિનેટ ક્યોર નથી, પણ જો તમે ધ્યાન રાખો, સારી રીતે ટ્રીટમેન્ટ કરો તો મોટાભાગના લક્ષણો ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. આ રોગને ટ્રીટ કરવામાં અમુક પ્રિન્સિપલ્સ છે. નોર્મલી દર્દીએ પાર્કિન્સન સાથે જીવતા શીખવું પડે, એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આ રોગ એવો ખરાબ નથી. ઇડિયોપેથિક પાર્કિન્સન જો હોય તો તમે યોગ્ય સારવાર કરો, ફિઝિયોથેરાપી ટાઈમસર કરો, નિયમિત રીતે કરો, સાયકલિંગ કરો, તો આ રોગના લક્ષણો ઘણા અંશે કાબૂમાં આવી શકે છે. આ રોગ વિશે જ્યારે અમને ભણાવવામાં આવે ત્યારે એવું કહેવાય કે દવાઓ શક્ય એટલી ઓછા ડોઝથી શરૂ કરવી અને ધીરે ધીરે વધારવી, એટલે સ્ટાર્ટ લો, ગો સ્લો. અને કોઈ પણ દર્દીને 100% સારું કરવા માટે મહેનત નહીં કરવાની, એને 80-85% એટલું સારું કરવાનું કે જેથી એનું રોજબરોજની ક્રિયામાં કોઈ ખલેલ ના પહોંચે. આ રોગમાં કસરત એ મહત્વની વસ્તુ છે. અમુક લક્ષણો આ રોગના એવા છે કે જો તમે ફિઝિયોથેરાપી કરો તો જ કાબૂમાં આવી શકે, જેમ કે ફ્રીઝ છે, ઇમ્બેલેન્સ છે, સ્ટ્રેન્થ છે, મોબિલિટી છે, આ તો નિયમિત ફિઝિયોથેરાપી કરો તો જ કાબૂમાં આવી શકે, કોઈ દવા એમાં અસર ના કરે. એટલે સાદી ભાષામાં સમજાવું તો આપણે એક સાથે 100 ડબ્બા ગોઠવીએ પણ જો એન્જિન ના લાગે તો ગાડી આગળ ના જાય. એટલે જે દવાઓ છે એ બધી ડબ્બા છે, પણ એન્જિન એ કસરત છે. આ રોગમાં કસરતમાં અમુક વખતે વોટર એરોબિક્સ અને સાયકલિંગના પણ રિઝલ્ટ બહુ જ સારા છે. એટલે હું દરેક શ્રોતાગણને ભલામણ કરીશ કે દવાઓ નિયમિત લે, એની સાથે ફિઝિયોથેરાપી ઇઝ મસ્ટ. જો કસરત કરવામાં ના આવે તો આ રોગ 30-40% લક્ષણો કંટ્રોલમાં આવતા જ નથી. માટે દરેક દર્દીએ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. પ્લસ આ રોગનો બીજો એક ટ્રીટમેન્ટનો જનરલ નિયમ એવો છે કે જેમ દર્દીનો સ્ટેજ બદલાય એમ દવા ચેન્જ કરતા રહેવું પડે. એટલે ઘણી વખત એવું થાય કે ડૉક્ટર 6-12 મહિનામાં દવા બદલી કાઢે છે, પણ એ એકચ્યુઅલી જેમ જેમ સ્ટેજ પ્રોગ્રેશન થાય એમ એમ દવાના ડોઝ અને દવાના સંયોજન બદલવા પડે. અને લાસ્ટ, ખોરાક પણ ખૂબ જ અગત્યનો છે આમાં. જે એન્ટીઓક્સિડન્ટ, જેમ સાહેબે સમજાવ્યું કે બેરીઝ છે, એવોકાડો છે, આ બધી નટ્સ છે, આ બધી વસ્તુઓ એ એન્ટીઓક્સિડન્ટ કામ કરે છે. ઘણી વખત મેડિટેરેનિયન ડાયટ પણ આમાં સારું રિઝલ્ટ આપતો હોય છે. હવે આપણે વાત કરશું કે પાર્કિન્સન રોગની દવાઓ વિશે. તો આ આખી ગેમ છે એ લિયોડોપાની છે. લિયોડોપા બ્રેઇનમાં જાય તો આપણને લક્ષણો સામે સુધારો થાય, અને મોટાભાગની દવાઓ એ મોટર સિમ્ટમ ઉપર કાબૂમાં મેળવવા માટે, એટલે કે ટ્રેમર્સ, રિજિડિટી અને મોબિલિટી, આ બધા ઉપર છે. મેઇન દવા જે છે પાર્કિન્સનની એ લિયોડોપા અને કાર્બિડોપાનું સંયોજન, જે સિન્ડોપા અથવા ટાઇડોમેટ નામે મળે છે. આ દવાનો નિયમ એવો છે કે હંમેશા એને ઓછા ડોઝથી શરૂ કરવાની અને ધીરે ધીરે ડોઝ વધારવાનો. જો ઝડપથી ડોઝ વધારવામાં આવે તો એની સાઇડ ઇફેક્ટ ઝડપથી આવે છે. એની કોમન સાઇડ ઇફેક્ટમાં મેઇનલી ઉબકા આવવા, ઉલટી થવી, પોસ્ચરલ હાઇપોટેન્શન અને કેટલીક વખત સાયકોસિસ, એટલે ભ્રમણા ઉત્પન્ન થવી, આ એની મેજર સાઇડ ઇફેક્ટ છે. લિયોડોપા જે પણ દર્દી લેતા હોય, લિયોડોપા, કાર્બિડોપા, એ લોકોનું એક વિનંતી કરીશ કે આ દવા હંમેશા ભૂખ્યા પેટે રહે. એટલે એક નિયમ રાખવો કે દવાનો ટાઈમ ફિક્સ રાખવાનો, પણ જમવાનો ટાઈમ એવી રીતે રાખવાનો કે કલાક દવા લીધાના કલાક પછી અથવા તો કલાક પહેલા જમી લેવું જોઈએ, તો આ દવાની ઇફેક્ટ શરીરમાં લાંબો ટાઈમ માટે રહી શકે છે અને એનું રિઝલ્ટ સારું મળે છે. એટલે હું ફરીથી ભલામણ કરીશ કે લિયોડોપા અને કાર્બિડોપાનું જે સંયોજનવાળી ગોળી છે એ હંમેશા ભૂખ્યા પેટે લેવાની. હવે બીજું ગ્રુપ છે દવાઓમાં, એ ડોપામિન એગોનિસ્ટ છે. એ બ્રેનની અંદર ડાયરેક્ટ ડોપામિન સપ્લાય નથી કરતું, પણ ડોપામિનની અસરને મિમિક કરે છે. આમાં મેઇનલી રોપિનેરોલ, પ્રેમીપેક્સોલ, રોટીગોટિન અને એપોમોર્ફિન નામની દવાઓ વપરાય છે.
આ દવા યુઝવલી શરૂઆતના તબક્કે વધારે વાપરવામાં આવે છે, ગ્રેડ વન ને ટુ હોય ત્યારે આ દવા મેઇન વપરાય છે. અને આ દવાની કોમન સાઇડ ઇફેક્ટમાં અચાનક ઊંઘ આવી, જેમને સોમનોલન્સ કહેવાય, કે દર્દી બેઠા બેઠા સૂઈ જાય, અને ઇમ્પલ્સિવ ગેમ્બલિંગ, એટલે ઇમ્પલ્સિવ ગેમ્બલિંગ કંટ્રોલ બિહેવિયર, અને મેઇનલી હાઇપર સેક્સ્યુઆલિટી એની મેજર સાઇડ ઇફેક્ટ છે. ત્રીજું ગ્રુપ આવે COMT ઇનહિબિટર. બ્રેઇનની અંદર એક COMT નામનો એન્ઝાઇમ હોય છે, એને ઇનહિબિટ કરે, જેને કારણે બ્રેઇનની અંદર લિયોડોપા વધારે પ્રમાણમાં મળી શકે. પણ આ દવા હંમેશા લિયોડોપા અને કાર્બિડોપાની સાથે જ લેવી પડે. આ દવા લેવાથી દર્દીઓના ઓન ટાઈમમાં વધારો થાય છે, એ ડોપામિન નામના તત્વનું ડિગ્રેડેશન ઓછું કરે, એટલે ડોપામિન વધારે મળે બ્રેઇનને, અને દર્દીનો ઓન ટાઈમ સારો રહે. એની મેજર સાઇડ ઇફેક્ટમાં યુરિન ડિસ્કલરેશન, એટલે યલોઇશ યુરિન, હળદર જેવો પીળો યુરિન આવે, ઘણી વખત પેટમાં દુખાવો થવો અને ડાયરિયા એની મેજર સાઇડ ઇફેક્ટ છે. ત્રીજી દવા છે જે મેઇન, એ એમેન્ટાડિન. એમેન્ટાડિન એ બેઝિકલી એન્ટીવાયરલ ડ્રગ છે, પણ એ એઝ અ એડજંક્ટિવ થેરાપી વાપરવામાં આવે છે. ઘણી વખત એમેન્ટાડિન એ ડિસ્કાઇનેઝિયા, ડોપામિનનો દર્દી જ્યારે લિયોડોપા બહુ લાંબો સમય લે ત્યારે એના હાથ પગની વિચિત્ર પ્રમાણની મૂવમેન્ટ થાય, એને ડિસ્કાઇનેઝિયા કહેવાય, અને આ ડિસ્કાઇનેઝિયાને કંટ્રોલ કરવા માટે એમેન્ટાડિન નામની દવા વાપરવામાં આવે છે. એમેન્ટાડિન નો મેઇન સાઇડ ઇફેક્ટ છે પગમાં સોજા આવવા, રેશિસ થવા, ઓક્યુલોગાઇરિક ક્રાઇસિસ અને કબજિયાત. ચોથું ગ્રુપ છે એન્ટીકોલિનર્જિક ડ્રગ્સ. એન્ટીકોલિનર્જિક ડ્રગમાં મેઇનલી ટ્રાયએક્ઝિફેનિડિન અને બેન્સ્ટ્રોપિન નામની દવા વાપરવામાં આવે છે. આ દવા મેઇનલી ટ્રેમર્સ માટે જ વપરાય છે. પાર્કિન્સનના દર્દીને સૌથી પહેલી કમ્પ્લેન એ હોય કે મને હાથ બહુ ધ્રુજે છે અથવા તો મારો પગ બહુ ધ્રુજે છે, એટલે આ દવા એ ટ્રેમર્સમાં બહુ સારું કામ આપે. પણ આ દવાનો એક મેજર પ્રોબ્લેમ છે, એની સાઇડ ઇફેક્ટ્સ બહુ જ વધારે છે. એની કોમન સાઇડ ઇફેક્ટ્સમાં કન્ફ્યુઝન થવું, સાયકોસિસ થવું એટલે કે ભ્રમણાઓ થવી, યુરિન અટકવો, આંખે ઝાંખું દેખાવું અને મોઢું સૂકું થઈ જવું. કોમનલી દર્દી કમ્પ્લેન કરે કે મને વારે ઘડીએ પાણી પીવું પડે છે, વારે ઘડીએ સોસ પડે છે ગળામાં, વારે ઘડીએ બોલવામાં તકલીફ પડે છે. આ એની કોમન સાઇડ ઇફેક્ટ છે. એટલે નોર્મલી આ દવાઓ 65 વર્ષની ઉંમર પછી વાપરવા માટે સંભાળ રાખવી પડે, એ બહુ જ કોશિયસ છે, નહીતર આની સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ બહુ મોટી છે અને એને કારણે તકલીફ થઈ શકે છે. અને મેઇન મોટર સિમ્પટમ માટે ચોથું ગ્રુપ છે એડિનોસાઇન ઇનિબિટર. એમાં ઇસ્ટાડિપાઇલિન નામની દવા વાપરવામાં આવે છે. આ દવા એડિનોસાઇન નામના એન્ઝાઇમને ઇનહિબિટ કરે છે, જેને કારણે ડોપામિન બ્રેનની અંદર વધારે મળે, અને એ લિયોડોપા કાર્બિડોપાની સાથે વાપરવામાં આવે છે. અને ઘણી વખત આ દવા ઓફ ફેઝને ઓછો કરવા માટે ઘણું સારું કામ આપતી હોય છે. દવાઓ, ફિઝિયોથેરાપી, સાયકલિંગ, આ સિવાય અમુક કોમ્પ્લિમેન્ટરી બીજી થેરાપીઝ પણ હોય છે, જેમ કે મેડિટેશન, મસાજ, મ્યુઝિક થેરાપી, સ્પીચ થેરાપી, આ બધી દર્દીઓને એના લક્ષણોમાંથી રાહત મેળવવા માટે ઘણી કામમાં આવે છે. એટલે મારો પ્રત્યેક દર્દીને અનુરોધ રહેશે કે દવાઓ નિયમિત પ્રમાણે લેવી, ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવી, રેગ્યુલર ફિઝિયોથેરાપી ઇઝ મસ્ટ, અને ડેઇલી 30 મિનિટ સાયકલિંગ તો કરવી જ જરૂરી છે. થેન્ક યુ. ખૂબ ધન્યવાદ સર આપનો. આપે જે પાર્કિન્સનની ટ્રીટમેન્ટ છે, દવાઓ છે, એ એકચ્યુઅલી ખૂબ જ કોમ્પ્લિકેટેડ પાર્ટ છે અને બહુ જટિલ છે, પણ તેને એકદમ સિમ્પલ સરળ રીતે કરીને આપણા સૌ દર્દી મિત્રોને ખ્યાલ આવે એ રીતે આપણે ખૂબ જ સરસ સમજાયું. આપનો ખૂબ ખૂબ આભાર સર. વધારે ટાઈમ હું નહીં લઉં આપનો. તરત જ નેક્સ્ટ હવે આપણી સાથે હું ડોક્ટર હેલી શાહ મેડમને એક સવાલ પૂછીશ કે હવે આ બધી દવાઓ છે, સારી એવી દવાઓ છે પાર્કિન્સન્સની, તો પણ પાર્કિન્સન એ એવો રોગ છે કે જે આગળ પ્રોગ્રેસ થતો રહે છે અને ઘણીવાર એના લક્ષણો જે છે, સિમ્પટમ્સ છે, એને કાબૂમાં રાખવા મુશ્કેલ બની જાય છે. તો અત્યારે રિસેન્ટલી જે રિસર્ચ થાય છે પાર્કિન્સનમાં, એના વિશે આપ અમને જણાવશો કે એવી કોઈ નવી દવાઓ આવી છે કે કોઈ ઇન્જેક્શન અવેલેબલ છે? જેમ કે મેં હમણાં કમેન્ટ જોઈ તો કમેન્ટમાં એક પેશન્ટનું એવું છે કે
એમને પૂછ્યું છે કે કોઈ ઇન્જેક્શન અવેલેબલ છે, તો દર્શક મિત્રો જે અમારા દર્દી છે જાણવા માંગે છે કે કોઈ ઇન્જેક્શન છે કે કોઈ એવી નવી સર્જરી હોય કે જે આપણા આ પેશન્ટ મિત્રો દર્દી મિત્રોને ફાયદો થઈ શકે, તો એના વિશે આપ જણાવો ડોક્ટર હિલી મેડમ. બિલકુલ વિરલભાઈ, ડોક્ટર અમિતભાઈ અને ડોક્ટર સુધીર શાહ સાહેબે જે રીતના સુંદર વાત કરી એવી રીતના એ વાત તો બિલકુલ પાકી છે કે પાર્કિન્સન્સ ડિઝીઝ એ ધીમે ધીમે આગળ વધતો રોગ છે. એ રોગને માટે આપણી પાસે ઘણી બધી સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ છે અને આ ફિલ્ડમાં એટલા બધા સરસ સુંદર રિસર્ચ થઈ રહ્યા છે, એડવાન્સ રિસર્ચ. દર બીજા ત્રીજા દિવસે દર મહિને કંઈક ને કંઈક નવા નવા રિસર્ચ જાણવા મળે છે અને તેથી આ દર્દીઓના લોકો માટે આ દર્દીઓ માટે એક ખૂબ સુંદર આશાનું કિરણ છે અને એ લોકોનું જીવન સારી રીતના વીતી શકે એ માટે દવાઓ અનેક દવાઓ છે, છતાંય ઘણા ઘણા બીજા બધા ઓપ્શન આવી રહ્યા છે. વાત કરું તો એડવાન્સ થેરાપી પર જતા પહેલા એક વસ્તુ ચોક્કસ કહીશ કે એડવાન્સ થેરાપી તો એટલી ઇમ્પોર્ટન્ટ છે જ જે લોકોને એડવાન્સ રોગ છે એવા દર્દીઓ માટે, પણ નોન ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ જેમ કે એક્સરસાઇઝ, યોગ, મેડિટેશન, ડાન્સ થેરાપી, મેડિટેશન સાથે માઇન્ડફુલનેસ, યોગ, આ બધી જે થેરાપી છે એનું પણ એટલું જ મહત્વ છે. એટલે દવાઓ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે આ જે બીજી બધી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિથી રિસર્ચ એવું પુરવાર કર્યું છે કે એનાથી પાર્કિન્સનના દર્દીઓની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય છે, એમને જે મોટર ફ્લક્ચ્યુએશન્સ આવે છે એ ઓછા થાય છે, તેમજ ડોપામિન તત્વ જે બ્રેનમાં છે એનું પણ રિલીઝ થાય છે. તો મિત્રો એ થેરાપી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે જે અમિતભાઈએ વાત કરી એવી રીતના ડાયટ, એવો ખોરાક કે જેનાથી ડોપામિન બ્રેનમાં રિલીઝ થાય, જેમ કે નટ્સ છે, બનાનાઝ, બેરીઝ, ચીઝ, યોગર્ટ, એવા બધા ડાર્ક ચોકલેટ્સ, એ બધી વસ્તુઓ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરું તો રિસર્ચની, તો 50% દર્દીઓમાં પાર્કિન્સન્સ શરૂ થયાના 5 વર્ષે અથવા તો 80% દર્દીઓમાં લગભગ 10 વર્ષે એવો સ્ટેજ તો આવે જ છે કે એવા દર્દીઓને લિવોડોપા થેરાપીની અસર કાં તો ઓછી થઈ જાય અથવા તો લિવોડોપા થેરાપીના મેક્સિમમ ટોલરેબલ ડોઝ પર એમને મોટર ફ્લક્ચ્યુએશન આવે, જેમ કે ખૂબ ઝડપથી દવાની અસર ખતમ થઈ જવી, જેને ઓફ પીરિયડ કહેવાય, અચાનક ફ્રીઝ થઈ જવું, કડક થઈ જવું, અથવા તો એ દર્દીઓમાં દવા લીધા પછી થોડાક જ સમયમાં હલવાની પ્રવૃત્તિઓ, ડિસ્કાઇનેઝિયા જેને કહેવાય, કારણ વગર હલવા માંડે દર્દી અનિયંત્રિતપણે, એ ડિસ્કાઇનેઝિયા, મોટર ફ્લક્ચ્યુએશન, ફ્રીઝિંગ, એ બધી વસ્તુઓ દર્દીઓને મેક્સિમમ ટોલરેબલ ડોઝ ના કોમ્બિનેશન છતાં પણ જો દર્દીઓને આ તકલીફ પડતી હોય તો એ એડવાન્સ્ડ પાર્કિન્સોનિઝમ કહેવાય. અને આપણા મેડિકલ સાયન્સ રિસર્ચથી આ માટે આપણી પાસે ઓપ્શન્સ છે. પહેલો ઓપ્શન તો આવા દર્દીઓ માટે હું કહીશ LCIG, જેને લિવોડોપા કાર્બિડોપા ઇન્ફ્યુઝન જેલ થેરાપી કહેવાય. બીજો ઓપ્શન છે સબક્યુટેનિયસ એપોમોર્ફિન ઇન્ફ્યુઝન જેલ અથવા તો એપોમોર્ફિન સબક્યુટેનિયસ ઇન્જેક્શન. ત્રીજો ઓપ્શન છે જે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ સારો ઓપ્શન છે, જે DBS, ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન કહી શકાય. હવે આપણે બધા વિશે થોડું સમજીએ તો લિવોડોપા કાર્બિડોપા ઇન્ફ્યુઝન જેલ એ એવી પદ્ધતિ છે કે જેમાં શરીરના સ્ટમકમાં એક પેક ટ્યુબ મૂકી અને પેક ટ્યુબથી લિવોડોપા કાર્બિડોપાની જે દવા અમિતભાઈએ વાત કરી એ દવાની જેલનું કન્ટિન્યુઅસ મળતું રહે તો સીધું જ પેટમાં જેનું ટ્યુબ દ્વારા જોડાણ થઈ શકે છે, જેથી દર્દીઓને એનો કન્ટિન્યુઅસ ડોઝ મળતો રહે. પણ અને એના કારણે જે ફ્લક્ચ્યુએશન આવે છે કે ઓફ સ્ટેજ આવે છે કે જે હલવાની ને બધી પ્રક્રિયાઓ છે એમાં ઘણા અંશે સુધારો થઈ શકે. લગભગ 16 કલાક જેટલું એનું કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન જેલ થેરાપીથી આપી શકાય છે, એક ઓપ્શન છે. બીજો ઓપ્શન જે છે સબક્યુટેનિયસ ઇન્ફ્યુઝન એપોમોર્ફિન. એપોમોર્ફિન એવી દવા છે કે જે ડોપામિન અગોનિસ્ટ છે અને એ રેસ્ક્યુ થેરાપી તરીકે યુઝ થઈ શકે છે. જેમ કે સબક્યુટેનિયસ એપોમોર્ફિન ઇન્જેક્શન આપીએ તો એની ઇફેક્ટ લગભગ 1-1.5 કલાક જેટલી રહેતી હોય છે. આપમાંથી ઘણા બધા દર્શક મિત્રોએ એ જાણ્યું જ હશે કે એક ઇન્જેક્શન આપી અને દર્દી ચાલતું થઈ જાય, પણ એ દર્દીનો ઉપયોગ ખાલી રેસ્ક્યુ ઇન્જેક્શન તરીકે થઈ શકે. દરેક દર્દીઓને, પાર્કિન્સનના દરેક દર્દીને એ ઇન્જેક્શન આપી દેવું એ હિતાવહ નથી. એના માટે યોગ્ય ન્યુરોલોજીસ્ટની સલાહ મુજબ અને દર્દીનું સ્ટેજ કઈ રીતનું છે, એના લક્ષણો કઈ રીતના છે એ પ્રમાણે એ ઇન્જેક્શન આપવું જોઈએ. અને એની ઇફેક્ટ માત્ર 1-1.5 કલાક રહેતી હોય છે, એટલે દિવસમાં જો લેવું હોય તો પણ દિવસમાં 3 થી વધારે ઇન્જેક્શન ના લઈ શકાય. અને એ પણ
એ સડન ઓફ પીરિયડ માટે, એટલે દર્દી એકદમ કડક થઈ ગયું કે એકદમ ફ્રીઝ થઈ ગયું કે એની ક્રિયાઓ અટકી ગઈ કે ધીમું થઈ ગયું, તો એના માટે રેસ્ક્યુ થેરાપી તરીકે ઇન્જેક્શન યુઝ થઈ શકે છે. એ થયું સબક્યુટેન્સ, જે ચામડીની નીચે અપાય ઇન્જેક્શન. આ ઉપરાંત એ સબલિંગ્યુઅલ એટલે કે જીભ નીચે પણ એપોમોર્ફિન મૂકી શકાય. એ એફડીએ દ્વારા હમણાં રિસન્ટ એનું એને અપ્રુવલ મળ્યું છે. એ ઉપરાંત ચામડીની નીચે એક પંપ મૂકી શકાય છે જેના દ્વારા એપોમોર્ફિન કન્ટિન્યુઅસ રિલીઝ થાય, કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન અપાય. પણ એ પણ એક એક અંશે ચામડીની નીચે મૂકવાની એક પંપ આવે છે અને તેના દ્વારા એપોમોર્ફિન રિલીઝ થાય છે. અને એનાથી પણ જે સડન ડિસકાઇનેઝિયા, ઇનવોલન્ટરી મૂવમેન્ટ, હલનચલન કે કડક થઈ જવું, એ બધી ક્રિયાઓમાં મહદઅંશે સુધારો આવી શકે છે. ત્રીજી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ જે છે એ DBS છે, ડી બ્રેઇન સ્ટિમ્યુલેશન થેરાપી છે. આ ઉપરાંત અમિતભાઈએ જે રીતે વાત કરી, સુધીર સાહેબે જે રીતે વાત કરી, એવી રીતના સેફિનેમાઇડ, ઇસ્ટ્રાફાઇડિલિન, નિલોટિનિબ જેવી અનેક અનેક દવાઓ જે ઉપયોગમાં આવી રહી છે અને એને લિવોડોપા અને ડોપામિન અગોનિસ્ટ દવાઓ સાથે કોમ્બિનેશન સંયોજનમાં ઉપયોગ કરી અને આ દર્દીઓને ઘણા ખરા અંશે એના સિમ્પટમ્સમાં સુધારો લાવી શકાય છે. ઉપરાંત લેટેસ્ટ રિસર્ચની વાત કરીએ તો સ્ટેમ સેલ થેરાપી તેમજ જીન થેરાપી, એ થેરાપી અત્યારે એક્સપેરિમેન્ટલ એટલે કે પરીક્ષણ ક્ષેત્રે છે, જેના એનિમલ સ્ટડીઝમાં એના રિસર્ચ થઈ રહ્યા છે. હજી સુધી એનું અપ્રુવલ મળ્યું નથી, પણ ચોક્કસ એ ભવિષ્યમાં એક આશાનું કિરણ હોઈ શકે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ હેલી મેમ આપનો. આપે પણ ખૂબ જ સુંદર માહિતી આપી અને અત્યારે લેટેસ્ટ રિસર્ચ શું ચાલી રહ્યું છે દુનિયામાં પાર્કિન્સન ક્ષેત્રમાં એના વિશે પણ આપણે અમારા દર્શક મિત્રોને ખૂબ જ સારી માહિતી આપી છે. અને જે પેશન્ટ્સના લક્ષણો કે સિમ્પટમ કાબુમાં ના આવતા હોય તો એમના માટે કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો મેડમ. હવે આપણે થોડા ક્વેશ્ચન્સ લઈશું આપણા દર્શક મિત્રોના, પેશન્ટ્સના. આપણી પાસે લગભગ હજી 10-15 મિનિટ છે તો એમાં આપણે ક્વેશ્ચન લઈ શકીશું. તો ડોક્ટર સુધીર શાહ સરને હું એક સવાલ પૂછવા માંગીશ કે પાર્કિન્સન કેવી રીતે થાય છે, એના કારણો શું છે એ સર આપ અમને જણાવો, અને એવી કોઈ વસ્તુ છે કે એવું કઈ છે કે જેનાથી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ, કે એવું કઈ છે કે જેથી કોઈ આપણને પાર્કિન્સન ના થાય, તો એના વિશે સર આપ અમને જણાવો. આપને મેં સે કુછ દર્શક હિન્દી ભી હોંગે શાયદ, મેં થોડા હિન્દી મેં બોલને કી કોશિશ કરતા હું, ઠીક હૈ સર, હિન્દી ગુજરાતી મિક્સ કરતા હું. યસ, પાર્કિન્સન જૈસે હમને આગે બતાયા વો ઉમ્ર કે સાથ આતા હુઆ ડીજનરેટિવ ડિઝીઝ હૈ, તો ઉસકો કોઈ અભી સે પૂરી તરફ પ્રિવેન્ટ કરને કા કોઈ ઉપચાર હમે મિલા નહીં હૈ. દૂસરી બાત યે હૈ કે એક દફા હુઆ તો ઉસકો ક્યોર નહીં કર સકતે હૈ. યે જે સારી જો ટ્રીટમેન્ટ બતાઈ વો સિમ્પટોમેટિક હોય ઓર ઉસકો સ્લો કરને કી દવાઈયાં હૈ. યે દો ચીજે બરાબર સમજ લેની ચાહીએ, ઇસલિયે રોગ કો એક્સેપ્ટ કરના જરૂરી પડતા હૈ. અભી બ્રેઇન કો કેસે પ્રોટેક્ટ કરના વો બહોત ઇમ્પોર્ટન્ટ બાત હૈ. જો આદમી સ્વસ્થ જીવનશૈલી જીના સીખતા હૈ, સુબહ મેં જલ્દી ઉઠતા હૈ, કસરત કરતા હૈ, માઇન્ડ કો રિલેક્સ રખતા હૈ, દિન મેં યોગ કરતા હૈ, મેડિટેશન રાત કો કરતા હૈ, અર્લી મોર્નિંગ કરતા હૈ, સબકે સાથ મૈત્રી સે પ્યાર સે બાત કરતા હૈ, એન્ઝાઇટી નહીં રખતા, ડિપ્રેશન નહીં રખતા, ક્રોધ નહીં કરતા, એસે આદમી કા બ્રેન કાફી સુચારુ તરહ સે પ્રોટેક્ટ રહેતા હૈ, ઉસકે સાઇનેપ્સિસ અચ્છે રહેતે હૈ, ઓર બ્રેન કે તીનો મેઇન કેમિકલ જો ડોપામિન પાર્કિન્સન કા હૈ, એસિટાઇલ કોલાઇન જો હૈ વો મેમરી કા હૈ, ઓર નોરેપિનેફ્રિન જો હૈ વો જો પૂરા એનર્જી કા સોર્સ હૈ વો ઉસકા હૈ. ઉસકે અલાવા ભી કુછ ઓર કેમિકલ હૈ, બ્રેન પૂરી કેમિકલ કી ગેમ હૈ, તો ઉસમે જીએ ભી હૈ, ગાબા ભી આતા હૈ, વગેરે વગેરે. તો યે કેમિકલ કો બેલેન્સ કરને કી જો પ્રક્રિયા હૈ, સિરોટોનિન ગાબા વગેરે જો ભી, ઉસમે યે સારી ચીજે કામ કરતી. અગર ઇસકો હમને સંભાળ લિયા તો એસે રોગ નહીં આતે. અક્સર એસા ભી દેખા હૈ કે જિનકી જીવન પદ્ધતિ બહોત સંઘર્ષપૂર્ણ રહી, બહોત જિસને વ્યસન વગેરે કિયે,
और सर में चोट ज्यादा आई, जैसे हेलमेट पहन के नहीं घूमते और बार बार सर को इजा पहुंचती, उसको पार्किंसन होने का या मेमोरी के रोग होने की संभावना बढ़ जाती है। तो बेसिकली ब्रेन को प्रोटेक्ट करना है, और फिर अगर एक दफा आया तो उसको स्लो कैसे करना है, तो उसी में सेम थियरी आती है कि ब्रेन का रिजर्व बढ़ाना है तो सोशली इंटरेक्टिव रहना है, जैसे कसरत और योग मेडिटेशन की बार बार आज बातें हुई, जिसमें साइकिलिंग की भी बात हुई, वाटर थेरेपी की बात हुई, विरल भाई समझाएंगे आपको कभी कि किस तरह से अलग अलग प्रकार की फिजियोथेरेपी अलग अलग दर्दी में होती है, किसी को गेट पे ध्यान ज्यादा देना पड़ता है, किसी को बैलेंस में ज्यादा ध्यान देना पड़ता है, वो सारी चीजें करनी पड़ती है। और साथ में स्वस्थ मन से एक अच्छे पेशेंट तरह से हमें दवाइयाँ लेनी है। जब भी डॉक्टर के पास जाओ तो पूरा लिस्ट बना के जाओ कि मुझे इतनी इतनी तकलीफें रही है, इसका क्या करना, और कैसे प्रिपरेशन करके जाओ कि आपको ये इश्यू है कैसे सॉल्व करना, तो हर एक चीज का कुछ न कुछ रास्ता निकल सकता है। और आप बिल्कुल भरोसा रखिए, ज्यादातर के पार्किंसन के पेशेंट आज 10-12 साल तो ठीक रह ही सकते हैं, थोड़े डिस्कनेक्ट बीच में आते हैं उसको भी मैनेज कर सकते हैं, पर आगे जाके काफी दर्दियों को ये हेली ने जैसे बताया, डीप ब्रेन स्टिमुलेशन जो मैजिक थेरेपी है ब्रेन की, ब्रेन के अंदर करंट डाल के जो स्टिमुलेशन करना वो, और या तो एपोमॉर्फिन रेस्क्यू वगैरह या नई दवाई कर सकते हैं, तो आप बिल्कुल निश्चिंत रहें। बहुत से तरीके आप जाके डॉक्टर से अपनी चर्चा करें तो मोस्टली आपको कुछ न कुछ रिलीफ तो मिल जाएगा। ओके, ठीक है, बहुत बहुत धन्यवाद सर आपका। अभी मैं डॉक्टर अमित भट्ट सर को एक सवाल पूछना चाहूंगा, फिर से एक हिंदी क्वेश्चन हम लेते हैं जो हमारे हिंदी व्यूअर्स हैं। नो इश्यू। तो सर जैसे कि ये पार्किंसन की मेडिसिन है, तो सिंडोपा जो एक मेडिसिन है, तो उसका उसके साइड इफेक्ट्स क्या रहते हैं वो आप हमें बताएंगे, और वो साइड इफेक्ट्स हमारे पेशेंट्स को ना हो उसके लिए क्या क्या ख्याल रखने चाहिए, कोई ऐसा है उसको खाने के साथ लेना है, विदाउट फूड लेना है, या फिर कुछ पर्टिकुलर फूड लेना है जिससे वो साइड इफेक्ट्स ना हो, या तो उसके बारे में सर आप हमें कुछ बताइए, जानकारी दीजिए। जो मेन दवाई पार्किंसन के लिए यूज की जाती है वो लियोडोपा कार्बिडोपा है। जब हम दवाई लेते हैं तो उसमें से ओनली 10-15% दवाई ही ब्रेन में जाती है और बाकी की दवाई दूसरी सिस्टम में जाती है, उसकी वजह से लियोडोपा कार्बिडोपा लेने के बाद साइड इफेक्ट्स हो सकते हैं। लियोडोपा कार्बिडोपा की कॉमन साइड इफेक्ट्स है नोशिया, वॉमिटिंग एंड पोस्टुरल हाइपोटेंशन। बट जो आप दवाई बहुत स्लोली, जैसे कि मुझे शुरू करना है तो मैं पहले आप गोली चालू करो, उसके बाद 5-7 दिन बाद आप गोली 3 बार करो, रोज वो नॉर्मली लिवर कार्बिडोपा की साइड इफेक्ट बहुत कम होती है। यदि आप जो जल्दी सीधे पहले दिन से ही 3 गोली रोज की लेना शुरू करो तो साइड इफेक्ट होने के चांसेस ज्यादा होता है, इसलिए ये रोग में मैंने पहले भी बताया वैसे स्टार्ट स्लो गो स्लो। कभी कभार कोई लोग हाइपर सेंसिटिव होते हैं तो उसको नोजिया और वॉमिटिंग बहुत कॉमन होते हैं, तो उसके लिए शुरुआत में हम पेंटोप्राजोल या तो डोमपेरिडोन शुरुआत के डेज में 4-5 दिन दे सकते हैं, जिसकी वजह से उसकी साइड इफेक्ट कम हो जाए, और एक बार डोज टॉलरेट होना शुरू हो जाए तो उसमें और भी स्लो टाइट्रेट अपवर्ड्स करने का होता है। और लियोडोपा और कार्बिडोपा इफेक्ट ज्यादा हो उसके लिए हमेशा उसको भूखे पेट ही लेनी चाहिए, मिनिमम 1 आवर आगे और पीछे गैप रखना ये गोली के बाद बहुत जरूरी है, तो इसकी इफेक्ट बॉडी में अच्छे से होती है और दर्दी को ज्यादा फायदा होता है। लोगों का मानना होता है कि गोली हमेशा खाने के साथ लेनी होती है, लियोडोपा कार्बिडोपा कई दफे दिन में 5-6 बार लेनी पड़ती है, 5-6 बार खाना खाओ तो वजन बढ़ेगा और मूवमेंट कम हो जाएगी। लियोडोपा और कार्बिडोपा का ऐसा है कि वो हमेशा भूखे पेट लेने की होती है। थैंक यू। इसमें एक दो बात मैं जोड़ना चाहूंगा कि
लियोडोपा और कार्बिडोपा से कभी कंफ्यूजन हेलुसिनेशन भी बाद में आते हैं, डिस्काइनेजिया भी आते हैं जो अमित ने पहले बता ही दिया था, और वो साइड इफेक्ट के लिए उसका मारण भी हमारे पास है, उसका फॉर्मुलेशन बदल देना, सीआर प्रिपरेशन यूज करना, कभी इफेक्ट बहुत स्लो टाइम के रहते हैं तो जिसको हम एसडीआर कहते हैं, तो उसके लिए शॉर्ट ड्यूरेशन रिस्पॉन्स के लिए फ्रिक्वेंट लियोडोपा लेना, या तो लिक्विड बना के क्रश करके विटामिन सी के साथ लेना, ऐसी बहुत सी फॉर्मुलेशन में भी हम लोग इधर उधर कर सकते हैं। तो और भ्रमणा या हेलुसिनेशन होता है तो उसके लिए स्पेशल गोलियां हैं, जैसे क्विटापिन है, क्लोजापिन है वगैरह भी दे सकते हैं। ओके, थैंक यू सो मच अमित सर एंड सुधीर सर, आपने काफी अच्छी इन्फॉर्मेशन दी हमें। अभी हमारे कुछ व्यूअर्स है, हेली मैम मैं आपसे ये नेक्स्ट क्वेश्चन पूछना चाहूंगा, कुछ व्यूअर्स है, आपने डीबीएस के बारे में एक मेंशन किया तो वो थोड़ा ज्यादा इसके बारे में जानना चाहते हैं, डीबीएस के बारे में ये किसको फायदा हो सकता है। और एक क्वेश्चन हमारा ये भी है व्यूअर्स जो पेशेंट जानना चाहते हैं कि पीएसपी अगर है प्रोग्रेसिव जो डिजीज है तो उसमें डीएस भी हेल्प करता है या नहीं, वो भी आप हमें बताइए प्लीज। जैसे कि हमने जाना आगे कि डीप ब्रेन स्टिमुलेशन एक बहुत ही अच्छी थेरेपी है। डीप ब्रेन स्टिमुलेशन में क्या होता है तो उसमें ब्रेन में जो स्पेसिफिक साइट होती है, एक है सबथैलेमिक न्यूक्लियस जो बेसल गैंग्लिया का एक पार्ट ही है, और दूसरा है जीपीआई ग्लोबस पैलिडस इंटरनस। ये दो जगह इलेक्ट्रोड इम्प्लांट करते हैं और उसके साथ एक लीड का कनेक्शन होता है, और वो लीड वाला वायर जो इम्पल्स जनरेटर बैटरी होता है, वो बैटरी हमारे छाती के आगे के हिस्से में रखना होता है, वो सर्जरी से सर्जन वो प्लेस करते हैं। अभी डीप ब्रेन स्टिमुलेशन से क्या होता है तो वो हाइपर फ्रीक्वेंसी स्टिमुलेशन के प्रिंसिपल पे काम करती है, तो उसके कारण जो लोनेस है, जो ब्रेडिकाइनेजिया है, जो कड़क हो जाता है, जो ध्रुजा रही है, जो दवाई से कंट्रोल नहीं आ रही है, खास तो मोटर फ्लक्चुएशंस, जो दर्दी को डिस्काइनेजिया का हिलना का इश्यू बहुत ही ज्यादा है और दवाई से कंट्रोल नहीं आ रहा है, लिवोडोपा का फॉर्मुलेशन बदलने पर, या सर ने बोला वैसे लिक्विड करने पर भी, या एक्सआर प्रिपरेशन या लंबी चले ऐसी प्रिपरेशन के एडजस्टमेंट से भी कंट्रोल नहीं हो रहा है या फ्रीज हो रहे हैं, वो दर्दी के लिए डीबीएस और एडवांस्ड है। पर ये जरूरी है कि ये पार्किंसंस की डिजीज का लक्षण शुरू हो जाए, पार्किंसंस का उसके मिनिमम 5 साल का गैप हो, उसके बाद हम लोग डीबीएस के लिए जा सकते हैं। इसका कारण ये है कि हमें मेक श्योर करना है कि ये इडियोपैथिक पार्किंसंस डिजीज के ही पेशेंट है ना, अगर वो पार्किंसन प्लस में कन्वर्ट हो रहे हैं, जैसे कि सर ने आगे बताया प्रोग्रेसिव सुप्रा न्यूक्लियर पाल्सी जो पीएसपी है जिसमें बार बार गिरने लगते हैं दर्दी, या एमएसए है जिसमें मरीज को पेशाब की तकलीफ होती है, ऐसे झुक जाते हैं, या तो वो कॉर्टिकोपेजल गैंग्लियोनिक डीजनरेशन जो सीबीएस है जिसमें एक साइड का हाथ कड़क हो जाता है और सेंसरी उसको संवेदना का इश्यू होता है और भ्रमणाएं होती है, या तो डिफ्यूज लेवी बॉडी डिजीज है कि जिसमें मरीज को भ्रमणाएं और याद शक्ति की तकलीफ है, ये सारे जो है वो पार्किंसन प्लस है। पार्किंसन प्लस में डीबीएस का अभी तक इतना रोल नहीं है, अभी तक जो रिसर्च हुआ है उसमें इतना रोल नहीं पुरवार हुआ है, इसीलिए ये दर्दियों के लिए, हालांकि डीप ब्रेन स्टिमुलेशन में पीपीएन करके एक थेरेपी है, पिडंकुलो पोंटाइन न्यूक्लियस, रिसर्च अभी आ रहे हैं कुछ कुछ कि जिससे वो जो मरीज जिसमें बैलेंस का इश्यू है, जिसमें चलने के इश्यू है, उसमें उसका स्टिमुलेशन से कुछ कुछ फायदा हो सकता है। पर अभी के लिए अगर बात करें तो ये इडियोपैथिक पार्किंसंस डिजीज के पेशेंट मरीज के लिए ही इसमें फायदा हो सकता है, स्पेसिफिकली वो सिम्टम्स के जो लिवोडोपा से काबू में, मतलब इनिशियली जो लिवोडोपा से रिस्पॉन्स करते हैं, जैसे स्लोनेस, रिजिडिटी, स्टिफनेस और मोटर फ्लक्चुएशंस बाद में आना, वो सारे सिम्टम्स इससे कंट्रोल आ सकते हैं। पर पोस्चर है, गेट है, मूड डिस्टर्बेंसेस है, स्वॉलोइंग डिफिकल्टी जैसे चबाने में, खाने में तकलीफ है, वो सारे सिम्टम्स इससे, या तो याद शक्ति की तकलीफ है, वो सारे सिम्टम्स डीबीएस से कंट्रोल में नहीं आते हैं, तो वो जान लेना बहुत जरूरी है। ओके, थैंक यू सो मच, आपने काफी अच्छी जानकारी दी डीबीएस के बारे में कि जो अगेन वो भी कॉम्प्लिकेटेड थिंग है, लेकिन आपने बहुत सिंपल टर्म में हमारे पेशेंट्स के लिए आपने जानकारी दी। नेक्स्ट क्वेश्चन में डॉक्टर सुधीर शाह सर आपको पूछना चाहूंगा,
पार्किंसन से जो आपने बताया कि मोटर सिम्टम्स के अलावा नॉन मोटर सिम्टम्स भी होते हैं, जैसे कि हेल्यूसिनेशन है, कई पेशेंट्स को मेमोरी लॉस होता है या ज्यादा नींद आती है, तो ऐसे नॉन मोटर सिम्टम्स के लिए क्या आप सजेस्ट करोगे कि वो कैसे कंट्रोल में किया जाए? ये बहुत महत्वपूर्ण सवाल है, क्योंकि ज्यादातर फोकस डॉक्टर लोग और पेशेंट दोनों हाथ पांव की मूवमेंट और ट्रेमर और रिजिडिटी पे करते हैं, पर इससे ये जो अलग सिम्टम के हैं जो कम से कम 50% जितने महत्वपूर्ण है, जिसमें आता है कॉन्स्टिपेशन, खुराक बराबर नहीं पचना, स्लीप की एबनॉर्मलिटी, इंसोम्निया या ज्यादा स्लीप आना, या तो स्मेल चली जाना, या कार्डियक डिस्टर्बेंस होना, सेक्सुअल डिसफंक्शन होना, पसीने की गड़बड़ होना, ऑटोनोमिक डिसफंक्शन होना, ये सारे जो सिम्टम है, उसके अलावा डिप्रेशन और मेमोरी के जो कॉग्निटिव इश्यू है, ये पार्किंसन के एक भाग रूप है। आगे जैसे बताया गया है कि डोपामिन जो मेन केमिकल है जिसकी वजह से हाथ पांव की मूवमेंट वगैरह के है, पर दूसरे जो केमिकल है सीरोटोनिन जो उनकी मूड के साथ रिलेटेड है, एसिटाइल कोलाइन जो मेमोरी के साथ रिलेटेड है, ये सारे भी पार्किंसन में कुछ न कुछ मात्रा में कम ज्यादा होते हैं। तो उनकी सारी सिम्टमेटोलॉजी को बैठ के डॉक्टर को समझना है और पेशेंट का फर्ज है उनको बताना कि सर मुझे ये भी होता है, तो इस सारे की ट्रीटमेंट व्यवस्थित चॉकआउट करने से बेस्ट रिजल्ट मिल सके। जैसे कॉन्स्टिपेशन है तो उसको लेक्सेटिव पाउडर जो है खास करके इसबगुल टाइप का या लूज नाम का जो सिरप जो आता है डुफालेक, वो दे सकते हैं। ऐसे सेक्सुअल डिसफंक्शन है तो उसके लिए क्या करना है, ऑटोनोमिक सिम्टम है, डिप्रेशन है, ये मेमोरी के लिए हम रिवास्टिग्मिन जैसी दवाई यूज करते हैं, मेमेंटिन दे सकते हैं, मूड खराब हुआ तो सीरोटोनिन दवा, ये सारी कंपोजिट थेरेपी जो डॉक्टर और मरीज बैठ के करते हैं उसके रिजल्ट सबसे अच्छे आते हैं दवाई के तौर पे। बाकी रहा जो ब्रंट आते हैं विरल शाह पे आता है फिजियोथेरेपी, उसको कैसी करानी, ठीक है ना, तब जाके काम बराबर होता है। और हमने क्वेश्चन देखा, यहाँ किसी ने पैट स्कैन के लिए पूछा है, तो पैट स्कैन ये मेरे ख्याल से चैट बॉक्स में, पैट स्कैन हर एक पेशेंट में जरूरी नहीं है। पार्किंसोनिज्म वैसे तो क्लिनिकल डायग्नोसिस है, खाली पेशेंट को बराबर तपास करके हिस्ट्री लेके हम डायग्नोसिस करते हैं, फिर भी कभी कभार कंफ्यूजन होता है तो हम डैट स्कैन नाम का स्कैन डैट कहते हैं वो कराते हैं। उसके लिए अहमदाबाद में नहीं होता है, हमें कभी बम्बई भेजना पड़ता है, पर बिलीव मी 100 में से एक को से ज्यादा जरूरत नहीं पड़ती है। पर जिसमें प्लस नाम के सिंड्रोम होते हैं उसमें कभी हमें एमआरआई में भी क्लैरिटी नहीं आती, ऐसे केस में पैट एमआरआई करते हैं, तो जिसमें पीएसपी है कि भाई सीबीएस है कि डीएलबी है कि एमएस है, वो उसमें समझ में आता है। प्लेन पार्किंसन एमआरआई में नॉर्मल आता है एक्सेप्ट फॉर स्वेलोटेल साइन एब्सेंस कहते हैं, बाकी ये जो प्लस वाले सिंड्रोम है एमआरआई में सिंपल एमआरआई में पकड़े जाते हैं, पर कभी इसमें भी जरूरत पड़े तो पैट में चले जाते हैं। और दूसरा स्लिपिनेस की बात हुई, स्लिपिनेस मेडिसिन से भी होती है और ये रोग से भी होती है। जितना आदमी एक्टिव रहे और जरूरत पड़े तो कॉफी वगैरह का प्रयोग करे, कसरत करे और दवाई का डोज थोड़ा इधर उधर टाइमिंग चेंज करे या तो बदल दे, जैसे रोपिनिरोल से स्लीप आती है तो उसको बदल के कुछ और COMT दे सकते हैं, ऐसा कुछ कर सकते हैं। These all possible and manageable. Thank you so much, Dr. Sudhir Shah sir. आपने बहुत डिटेल में हमें जानकारी दी, हमारे व्यूअर्स को जानकारी दी कि नॉन मोटर सिम्टम्स को हम कैसे कंट्रोल कर सकते हैं। अभी नेक्स्ट क्वेश्चन हमारा व्यूअर्स का है, कुछ पेशेंट है कि जो हमें पूछ रहे डॉक्टर अमित भट्ट सर के लिए कि अगर लेग पेन हो रहा है, जैसे कि पार्किंसन के पेशेंट्स को पेन की कंप्लेंट रहती है, स्पेसिफिकली हमने देखा है कि उनके लेग में या काफ मसल्स में पेन रहता है, तो उसके लिए आप सर क्या सजेस्ट करोगे? ये बहुत अच्छा क्वेश्चन है। पार्किंसन के पेशेंट यूजुअली हम लोग सब जानते हैं कि
इडरली होते हैं, इसलिए पार्किंसन के पेशेंट में पेन होने के दो रीजन हो सकते हैं। एक तो कमर का घसारा जिसको लंबर स्पोंडाइलोसिस बोलते हैं, उसकी वजह से भी पेशेंट के पाँव में पेन होना संभव है। और दूसरा एक जो डिसीज है जिसको रेस्टलेस लेग सिंड्रोम बोलते हैं, वो कभी कभी पार्किंसन का प्रिकर्सर भी माना जाता है कि पार्किंसन आने से पहले रेस्टलेस लेग सिंड्रोम होना बहुत कॉमन होता है, वो यूजुअली डोपामिन की डेफिशिएंसी की वजह से होता है। इसलिए जो भी पेशेंट को पेन है उसको मैं पहले ये सलाह दूंगा कि वो डॉक्टर को दिखा के कमर का प्रॉब्लम नहीं है ना, वो पहले रूल आउट कर दे। उसके लिए एक्सरे या तो एमआरआई की जरूरत पड़ती है, और उसमें दबाव आया तो स्पेसिफिक फिजियोथेरापी और दवाई की जरूरत पड़ती है। और रेस्टलेस लेग सिंड्रोम होता है तो उसमें टिपिकली दर्द को रात में जब पेन होता है, जब पेशेंट रिटायर होकर रात को सोने के लिए जाता है तब पेन शुरू होता है। वो कभी कभी अप टू लंबर रीजन और कभी कभी हाथ में भी आ सकता है। रेस्टलेस लेग सिंड्रोम के लिए हम डोपामिन एगोनिस्ट का यूज ज्यादा करते हैं, रोपिनिरोल या तो प्रेमीपैक्सल गोली रात को थोड़ा ज्यादा डोज में देते हैं, और दूसरी प्रिगाबलिन नाम की दवाई होती है या तो गाबापेंटिन, वो रात को देते हैं। और रात को सोने से पहले लेग मसाज भी इसमें लाभदायी निवड़ता है। लेकिन पहले ये तय करना जरूरी है कि यदि ये रेस्टलेस लेग सिंड्रोम है कि कमर का प्रॉब्लम है। थैंक यू। ओके, थैंक यू सो मच सर, आपने भी काफी अच्छी जानकारी दी हमें पेन के बारे में। नेक्स्ट क्वेश्चन हमारे व्यूअर्स का है डॉक्टर हेली शाह मैम के लिए, जिनको जो है कि कुछ पेशेंट को एक्सेसिव सलाइवेशन होता है, यानी जो मुंह के अंदर लार बनती है वो ज्यादा बनती है, और वो स्वेलो करते टाइम पे इधर उनको दिक्कत आती है या फिर गले में पेन होता है, तो उसके लिए आप कुछ सजेस्ट करना चाहोगे मैम? स्वॉलोइंग जो लाल मुंह में से लाल गिरना या तो लाल खूब बनना, ये बहुत ही कॉमन सिम्टम है पार्किंसनिज्म का। इसका कारण यही है कि जो स्लोनेस आ जाती है, हर एक एक्टिविटी स्लो हो जाती है, इसके कारण वो दर्दियों को निगलने में भी, जो सलाइवा है वो निगलने में भी तकलीफ हो जाती है, तो वो मुंह में भर जाता है और कई बार मुंह से बाहर भी गिरता है। तो इसके लिए एक सजेशन ये है कि ये पेशेंट्स को ग्लाइकोपाइरोलेट करके एक जो मेडिसिन आती है उसका ऑप्टिमम डोज न्यूरोफिजिशियन को दिखा के इस पर सजेशन वो ले सकते हैं। दूसरी एक चीज है कि ये मुंह में कुछ लोजेंजेस या ऐसे कुछ रख सकते हैं जिससे उनका ये सलाइवा का मतलब मूवमेंट चालू रहे और सलाइवा भरा ना रहे। तीसरा ऑप्शन है, अगर बहुत सलाइवेशन का इश्यू होता है, दवाई से भी कंट्रोल नहीं होता है, तो अगर बॉटुलिनम टॉक्सिन्स के जो इंजेक्शन है वो पैरोटिड ग्लैंड जो सलाइवरी ग्लैंड है वहां इंजेक्ट कर भी सकते हैं, उससे भी सलाइवेशन का इश्यू है वो कंट्रोल आ सकता है। एक क्वेश्चन ये है कि चैट बॉक्स में दिख रहा है हमें, इज देयर एनी फूड स्पेसिफिक टू पार्किंसंस डिजीज? फूड का कुछ इंडिकेशन नहीं है, फिर भी ये मरीज को हम सलाह देंगे कि जो मतलब हाई फाइबर डाइट है, एडिक्वेट हाइड्रेशन लेना चाहिए, और जो डाइट है जिससे डोपामिन रिलीज होता है, जैसे हमने आगे भी बात की, वॉलनट है, नट्स है, चीज, मिल्क, योगर्ट, बेरीज, बनानास, डार्क चॉकलेट, आलमंड्स है, ग्रीन टी है, ये सारी चीजों से डोपामिन काफी अच्छा रिलीज होता है, तो वो लेना चाहिए, और स्पेसिफिकली हाई फाइबर एंड फ्रूट्स ज्यादा लेने चाहिए क्योंकि ये मरीज को कब्जी का इश्यू काफी रहता है। ओके, थैंक यू सो मच मैम, आपने भी काफी अच्छी जानकारी दी हमारे व्यूअर्स को फूड के बारे में। तो अभी एक इट इज नाउ 11:05, तो लास्ट क्वेश्चन हम एक ले लेंगे डॉक्टर सुधीर शाह सर के लिए। ये क्वेश्चन हम गुजराती में लेंगे सर, गुजराती में हूँ, आ क्वेश्चन पूछू छू। पार्किंसन्स ना पेशेंट्स में एवं कहेवामां आवे छे कि एमनू ब्रेन जे छे, माइंड जे छे, एनू प्रोसेसिंग स्लो थई जाय छे, तो आप एना विषे अमने जानकारी आपो के ब्रेन फंक्शन ने, ब्रेन नी एक्टिविटी ने केवी रीते इम्प्रूव करी शकाय, तथा मेमरी छे तो मेमरी ने केवी रीते जाळवी शकाय तथा इम्प्रूव करी शकाय, एना माटे अमने थोड़ी टिप्स आपो सर। મેમરી એ તો આમ તો ઈશ્વર દત્ત ભેટ હોય છે, પરંતુ
ઘણી રીતે આપણે બ્રેનને કોગ્નિટિવલી એટલે મેમરી ને ઇન્ટેલિજન્સ વાઇઝ પ્રિઝર્વ કરી શકીએ, એને આપણે બ્રેન રિઝર્વ કહી શકીએ. એવું કહેવાય છે કે આપણામાંના મોટાભાગના લોકો 3-5-8% બ્રેન વાપરીએ છીએ, બાકીના બ્રેનના જેટલા રસ્તાઓ છે, સાઇનેપ્સિસ છે, પાથવેસ છે, એને આપણે વાપરતા હોતા નથી. એટલે એને આપણે વાપરવા જોઈએ. તો કેવી રીતે વાપરી શકાય? તો પહેલામાં પહેલું તો નવું નવું શીખવું જોઈએ. એક વસ્તુ આ કરતો હોઉં તો મારે બીજે વિષયનું કંઈક શીખવું જોઈએ, મારે ઇકોનોમિક્સ શીખવું જોઈએ, નવી લેંગ્વેજ શીખવી જોઈએ, નવી સ્પોર્ટ્સ શીખવી જોઈએ, બીજું નવા નવા માણસોને મળવું જોઈએ. આવી રીતે બધા સેમિનાર્સ કરો, બીજા બીજા લોકોને મળો, સ્પેશિયલ બ્રેનને તમે યુ ગીવ બ્રેઇન અ ચેલેન્જ આના દરવે. થર્ડ ઇઝ તમે આ સુડો પૂછો કે સ્કેમ્બલ, એ બધી જે ગેમ્સ આવે છે, આડિયું બિચારિયો નામ વગેરે કરવું એ છે. ચોથું એ ફિઝિકલ એક્સરસાઇઝ એટલે કે કસરતો, એમાં બે પ્રકાર આવે, એક ચાલવું, દોડવું, સાયકલિંગ કરવું, સ્વિમિંગ કરવું અને જીમ જવું, અને બીજી છે એ યોગ અને પ્રાણાયામ અને ધ્યાનવાળી. યોગ પ્રાણાયામ ધ્યાનની કસરતમાં વધારામાં ફાયદો એ છે કે એમાં ફ્લેક્સિબિલિટી છે, સ્ટ્રેચિંગ છે, સ્પાઇનનું અને બોડીનું સ્ટ્રેચિંગ છે, એમાં રિલેક્સેશન ફીલ થાય છે, એમાં સ્ટ્રેન નથી પડતું. સાથે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે સ્ટ્રેસનું ઓપોઝિટ છે, એમાં પેરાસિમેટિક નર્વસ સિસ્ટમ જાગૃત થાય છે. સાથે એન્ડોક્રાઇન સિસ્ટમમાં ફાયદો થાય છે, મેન્ટલી રિલેક્સેશન થાય છે, મન મગજ શાંત થાય છે. એટલે આ બધા યોગના એડિશનલ ફાયદા છે. એવી રીતે ધ્યાનના પણ વિશિષ્ટ ફાયદાઓ છે, બુદ્ધિ શક્તિ વધે અને આપણી ઈચ્છા અને વાસના ઉપર કંટ્રોલ આવે. આ ઉપરાંત માણસો જુદી જુદી જગ્યાએ જાય અને અનેક લોકોને સાથે કનેક્શન કરે, એમ નવી એક ભાષા, જેમ કે હું ફ્રેન્ચ શીખવાનું શરૂ કરું, એવું કંઈક કરી શકાય. ફ્રૂટ્સની જે વાત થઈ, જે આગળ બધા એ ફ્રૂટ્સ અને નટ્સ અને મેડિટેરેનિયન ડાયટ, જેમાં સલાડ્સ વધારે આવે, એના ઓલિવ ઓઇલ આવે વગેરે વગેરે વસ્તુઓ આમાં વાપરી શકાય. સો એવા પ્રકારના ડાયટ બ્રેઇન માટે જે તમને નેટ ઉપર મળશે, આપણી પાસે હવે ટાઈમ નથી, એક ડેશ ડાયટ નામનો ડાયટ છે, એ પણ વાપરી શકાય. આ બધાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ઘટે અને ઉપરાંતમાં બ્રેઇનને અને હાર્ટને ફાયદો થાય. વિશેષમાં જેને કોમોર્બિડિટી હોય, જેને બીપી હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, તો એને વ્યવસ્થિત નિદાન કરી ટ્રીટમેન્ટ કરવું, તો બ્રેઇન ડેમેજ થાય નહીં. અને કોઈ માણસ બ્લડ પ્રેશર હોય અને છુપાવી રાખે કે મને કંઈ નથી, મને ચક્કર આવતા નથી, મને ક્યાંથી બ્લડ પ્રેશર હોય, અથવા શુગર હોય, તો એની યોગ્ય સારવાર ન કરે તો બ્રેઇન ડેમેજ થાય. આ ઉપરાંત તમે જુઓ તો ફિઝિયોથેરાપીનો રોલ, જે આપણે અગાઉ વારે ઘડી ચર્ચા થઈ, નોર્મલ માણસે પણ થોડી ઘણી ફિઝિયોથેરાપી કરવી જોઈએ. એટલે દિવસ મજામાં એવું ગોઠવીએ કે ઓલ્ટરનેટ ડે યોગ કરો, ઓલ્ટરનેટ ડે જીમ કરો, અને સાંજે સાંજે અઠવાડિયામાં બે દિવસ નોર્મલ માણસ પણ ફિઝિયોથેરાપી કરતો રહે તો એને ઘણો ફાયદો થાય. પાર્કિન્સનના દર્દી હોય તો ખાસ રોજે રોજ કરવી જોઈએ ફિઝિયોથેરાપી. આવી રીતે બ્રેઇનને જાગૃત કરવા માટે ખોરાક, એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ, વાંચન, લેખન, મ્યુઝિક, મ્યુઝિક થેરાપી જેમ છે એમ ડાન્સ, આ બધી વસ્તુઓથી બ્રેઇનના કનેક્શન્સ બહુ સારા રહે. અને ખાસ તો મિત્રો સાથે હળવું મળવું, આનંદ કરવો, ડિપ્રેશન સ્ટ્રેસ ન રાખવો, ખુશ રહેવું અને ગમ્મત મસ્તી મજા કરતી રહેવું અને સારું સારું વાંચવું, મજા કરવી, એ આપણે બ્રેઇનને સારું રાખવાનો બેસ્ટ રસ્તો છે. ખરું કે નહીં? અને તમારી જેમ આપણે સૌએ હસતા રહેવું જોઈએ. હા જી સર, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા ફિઝિયોથેરાપી વિભાગમાં ઓમકાર બી ચાલુ કરાવવું જોઈએ, થોડું યોગ કરાવવું જોઈએ, થોડું ધ્યાન કરાવવું જોઈએ અને હાસ્ય થેરાપી જો જોડી 5 મિનિટ હસવાનું, પછી ફિઝિયોથેરાપી શરૂ કરો. ચોક્કસ સર. પાર્કિન્સન ના દર્દીઓ,
અત્યારે અમારા જે પેશન્ટ છે, દર્દી મિત્રો છે, એ લોકો ઘરની બહાર નથી નીકળી શકતા હજી પણ, કે એમને નીકળવામાં ડર લાગે છે. તો એક અમે પહેલ કરી છે કે એ લોકો ભલે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોકો કહે છે, પણ એ એક એમના માટે ઇમોશનલ ડિસ્ટન્સિંગ ના થઈ જાય અમારા દર્દી મિત્રો માટે, અને વર્ચ્યુઅલી આપણે બધા એકબીજા સાથે કનેક્ટેડ રહીએ. તો એ લોકો આપણા જે દર્દી મિત્રો છે પાર્કિન્સન્સના, એ લોકોને ખૂબ જ ફાયદો થાય. અને આ એક પહેલ રૂપે જ હવે અમે ઓનલાઈન એક્સરસાઇઝ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. લાઈવ ઝૂમમાં અમે એવરીડે દરેક પેશન્ટ્સને એક્સરસાઇઝ કરાવીશું, અને એમાં બધું જ અમે ઇન્ક્લુડ કરવાના છે, જેમ કે બેલેન્સ એક્સરસાઇઝ છે, મ્યુઝિક છે, ડાન્સ છે, તાઈચી છે. એટલે આ બધું જ અમે ઓનલાઈન એ લોકો સાથે કરીશું, અને એક ફન ની રીતે કરીશું. એક બર્ડન ની રીતે આપણે નથી કરવું, પણ અમારે દર્દી મિત્રોને એક ફન ની રીતે કરાવવું છે. તો આઈ હોપ કે મેક્સિમમ અમારા પેશન્ટ્સ પર એમાં જોડાય અને એનો ફાયદો લે. તો સર, એક હવે નાની રિક્વેસ્ટ આપને કરીશ કે બધા જ દર્દી મિત્રો માટે, પાર્કિન્સનના પેશન્ટ્સ માટે આપનો એક ટેક હોમ મેસેજ આજના જે સેશન છે એના ઉપરથી આપ શું કહેશો? મિત્રો, પાર્કિન્સન રોગ એ કોઈ એવો સિરિયસ રોગ નથી. બ્રેનના ન્યુરોડિજનરેટિવ ડિપાર્ટમેન્ટમાં સૌથી ટ્રીટેબલ ને સૌથી મેનેજેબલ રોગ હોય તો પાર્કિન્સન છે. બ્રેન ભગવાન તમને કઈ આપે જ કે લેવું પડશે તો તમારે પાર્કિન્સન માંગવો, પણ મેમરીનો કે બીજા એવા બધા રોગો લેવા નહીં. અને એ લો પછી તમને 15-20 વર્ષ અમે સારા આપી શકીશું, અને જરૂર પડે તો DBS કરીને બીજા 5-10 બીજા વર્ષ બી મળી શકે, એટલે ચિંતા ના કરતા. આશા છે અને એ સત્ય છે કે આ મેનેજેબલ રોગ છે. જરૂર છે એના માટેની તમારી અવેરનેસની જરૂર છે, તમારી એના માટેની પ્રતિબદ્ધતાની, યોગ્ય દવાઓની, એના સંયોજનની, તમારા ડૉક્ટર સાથેનો જે રેપો છે, એ તમારો જે ડૉક્ટર છે એને જ પકડી રાખો, પણ એનો યોગ્ય રેપો રાખો, રેગ્યુલર મળો, અને જે કે દવાઓ તમે કરો, અને સાથે કસરત, યોગ, ધ્યાન, પ્રાણાયામ, ડાન્સ, મ્યુઝિક કરો, લોકોને મળો, હરો મળો, અને જલસા કરો. તમને કશું જ થવાનું નથી. 15 વર્ષ તમારા પાક્કા છે, અને એ મોટા ભાગે એવું થાય. કોક કમનસીબ કેસ હોય જુદી વાત છે, બાકી આમાં કઈ ચિંતા ના કરતા, અને બહુ જ મસ્તીથી જીવો, સાથે સાથે વાંચો, અને સારું કંઈક વિચાર આવે લખો, પ્રેયર્સ કરો, ધ્યાન કરો, અને જીવનને સફળ બનાવો. સર્વે સુખીનો સંતો, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિ મા કરોતિ. ઓમ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ધન્યવાદ આપ સૌ ડોક્ટર નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ ડોક્ટર મિત્રોનો, કે આજે આપ અમારી સાથે, આપનો આટલો વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ રવિવારના દિવસે આપ મારી સાથે તથા અમારા બધા જ વ્યુઅર્સ સાથે, પેશન્ટ મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા, તથા પાર્કિન્સન્સ વિશેની ખૂબ જ ઉપયોગી એવી માહિતી આપે બધાની સાથે શેર કરી. તો મારા તથા બધા જ વ્યુઅર્સ તરફથી આપને ખૂબ ખૂબ આભાર આપનો વ્યક્ત કરીએ છીએ આપ સૌનો. થેન્ક યુ. આ સાથે જ અમે આજનો આ પાર્કિન્સન પ્રોગ્રામને અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ એવરીવન ફોર જોઈનિંગ. થેન્ક યુ વિરલ. થેન્ક યુ. થેન્ક યુ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ.